सो डॉक्टर मधुसूदन राज जे छे के ऑस्ट्रियन इकोनॉमिस्ट छे, सोशियल साइंटिस्ट छे अने एजुकेशनलिस्ट पण छे। एमनी पासे फिलोसॉफिकली जे छे ते ऑस्ट्रियो लिबरेटरियन स्कूल थी बिलोंग्स करे छे। એમની પાસે પીએચડી છે ઇકોનોમિક્સ માંથી, એમણે વીર નર્મદ યુનિવર્સિટી માંથી મેળવી છે, જે પછી એ માઇસિસ યુનિવર્સિટી ની અંદર એ ઓસ્ટ્રિયન ઇકોનોમિક્સ ભણાવે છે, ત્યાંથી એ ગ્રેજ્યુએટ પણ થયા છે અને માઇસિસ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ના એ ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે। હાલમાં સર આસિસ્ટન્ટ પ્રોફેસર છે ઇકોનોમિક્સ પર વીર નર્મદ યુનિવર્સિટીમાં, ત્યાં આપણા યુથ ને ભણાવે છે અને ઇકોનોમિક્સ સમજાવે છે। સની પાસે ઘણું માર્ગદર્શન લેવા જેવું છે અને આજનો સબ્જેક્ટ જેવો છે જેમાં લગભગ બધી વસ્તુ કવર થઈ જશે। સો વિધાઉટ ફર્ધર ડિલે આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ ડોક્ટર મધુસૂદન રાજ એન્ડ ઓવર ટુ યુ સર, થેન્ક યુ સો મચ। થેન્ક યુ સોહેલ ફોર ઇન્વાઇટ। ટોપિક નું નામ સિંગાપુર તો રાખ્યું છે, બટ ધેટ ડઝ નોટ મીન કે હું ખાલી સિંગાપુર ની જ વાત કરીશ। બેઝિકલી વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ જો સુરત અને ઇન્ડિયા એ પણ, બીકોઝ સુરત ઇઝ નોટ સેપરેટ ફ્રોમ ઇન્ડિયા, સિંગાપુર નું શું છે કે સિંગાપુર ઇઝ જસ્ટ લાઈક સુરત બટ ઇટ્સ અ સેપરેટ કન્ટ્રી, ધે આર નોટ ઇટ। આઈ થિંક 1960 માં એ મલેશિયા સાથે સંકળાયેલા હતા, પછી મલેશિયા એમને ધકેલી મૂક્યા, બહાર કાઢી મૂક્યા અને ફ્રોમ દેટ પોઈન્ટ ઓનવર્ડ્સ એ લોકો સેપરેટ થઈ ગયા હતા। હવે સુરત ઇઝ નોટ સેપરેટ ફ્રોમ ઇન્ડિયા, સુરત ઇઝ પાર્ટ ઓફ ઇન્ડિયા, પાર્ટ ઓફ ઇન્ડિયા, એટલે આપણી પાસે કેટલી ફ્રીડમ છે એ પણ જોવું આપણા માટે જરૂરી છે। બાકી બીકોઝ સેન્ટરમાં જે પોલિસીઓ થશે તે અહીંયા આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે, સો આપણા માટે ઇન્ડિવિજ્યુઅલી કેટલી પોલિસી આપણે ફ્રેમ કરી શકીએ એ પણ જોવું પડશે, બટ દેટ ઇઝ જસ્ટ અબાઉટ પોલિસી મેકિંગ। બીજા બધા જે ફેક્ટર્સ છે, ખાસ કરીને જે કલ્ચરલ ફેક્ટર્સ છે, એમાં ડેફિનેટલી આપણે ઇન્ડિવિજ્યુઅલ એફર્ટ કરી શકીશું। અને શરૂઆતમાં જ એક વસ્તુ હું તમને કહી દઉં કે આમાં હું કોઈ તમને પ્રોમિસ નથી આપવા માંગતો, એટલા માટે મેં ટોપિકમાં લખ્યું છે પોસિબલી બીકમ, કારણ કે કોઈ પણ સોશિયલ કલ્ચરલ ચેન્જીસ આવતા બહુ સમય લાગે, સેન્ચુરીઝ નીકળી જાય, હજારો વર્ષ પણ નીકળી જાય। ધારો કે હું વેસ્ટર્ન સિવિલાઇઝેશન ની વાત કરું તો ગ્રીક અને રોમન સિવિલાઇઝેશન જયારે હતી ત્યારે એ લોકો ઓલમોસ્ટ ઇન્ડિયા જેવા જ હતા, ટ્રાઇબલ એન્ડ કાઇન્ડ ઓફ સુપરસ્ટિશિયસ સોસાયટી, વેરી કલેક્ટિવ સોસાયટી, પણ એમને 1200-1500 વર્ષ જેવા લાગ્યા અહીંયા સુધી પહોંચતા, અને જે કેપિટલિસ્ટ સિસ્ટમ એ લોકોએ ફોલો કરી એ 500 વર્ષ સુધી, એટ ધ પીક એટ લીસ્ટ 300 વર્ષ સુધી એમને કામ લાગી, અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે દે ઓલ્સો હેવ નો પ્રોબ્લેમ। એટલે આઈ એમ નોટ ગોઈંગ ટુ પ્રોમિસ યુ સમથિંગ કે આવું આવું કરશો થઈ જ જશે, કારણ કે ગ્રોથ અને આ વસ્તુ એવી છે, અને આપણે કહ્યું એ પ્રમાણે સુરત પાસે હાર્ટ છે, બધું છે, આમ શ્યોર સિંગાપુર પાસે પણ હશે, બીકોઝ હ્યુમન બીંગ સેમ એવરીવેર, એવું માનવાને કોઈ કારણ નથી કે ફેમિલી સિસ્ટમ આપણે ત્યાં જ ખાલી સ્ટ્રોંગ છે, ત્યાં પણ સ્ટ્રોંગ ડેફિનેટલી ફેમિલી સિસ્ટમ છે જ, અને દેટ ઇઝ ધ રીઝન વાય દે આર ડેવલપિંગ। હું કોઈ પ્રમાણે કમ્પેરિઝન નથી કરતો, વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ જો તમારે મટીરિયલ ગ્રોથ કરવો હશે, વિચ ઇઝ અ પ્રીરિક્વિઝિટ, કોઈ પણ જો કામ આપણે કરવું હશે તો એના માટે આપણી પાસે રિસોર્સિસ હોવા બહુ જરૂરી છે, બીકોઝ પહેલા જો રિસોર્સિસ આવશે તો જ કોઈ પણ પ્રકારના કામ આપણે કરી શકું। તો એ મટીરિયલ વેલ્થ ની હું વાત કરવા માંગુ છું કે મટીરિયલ વેલ્થ સામાથી આવતી હોય છે, અને પછી ડેવલપમેન્ટ માટે જેને અમે ઇકોનોમિક્સમાં ગ્રોથ અને ડેવલપમેન્ટ બંને વસ્તુઓને ડેફિનેટલી લેતા હોઈએ છીએ, ગ્રોથ ઇઝ બેઝિકલી મટીરિયલ વેલ્થ, અને ડેવલપમેન્ટ પછી જયારે ઇકોનોમી અને સોસાયટી કલ્ચરમાં જયારે ચેન્જીસ આવતા હોય, એઝ આઈ સે ધીસ ચેન્જીસ વિલ ટેક લોટ ઓફ ટાઈમ, અને ત્યારે થશે જયારે એક સસ્ટેન્ડ એફર્ટ આપણે કરીશું, અને એમાં હું તમને કહીશ કે શિક્ષકોનો ફાળો બહુ મહત્વનો છે, અને આપણા દેશમાં ચાણક્ય જેવા શિક્ષક થઈ ગયા છે, અને એમણે જ કહ્યું હતું કે સમાજને જો તોડવો હોય અથવા જો બનાવવો હોય બંને કામ શિક્ષકના હાથમાં છે। હવે શિક્ષકો છે, પેરેન્ટ્સ છે, ફેમિલી સિસ્ટમ છે, બધાનો રોલ છે, તમારો રોલ છે, બિઝનેસ લીડર્સનો રોલ છે, પોલિટિકલ લીડર્સનો રોલ છે, રિલિજિયસ લીડર્સ બધાનો રોલ છે આમાં, એટલે કોઈ એક માણસનું આ કામ નથી, અને મેં કહ્યું પ્રમાણે આમાં ઘણા વર્ષો લાગી શકે અને ઘણા વર્ષો પછી પણ કદાચ ના થાય જો ઉણપ કોઈ જગ્યાએ રહી જાય, રાઈટ? સો આઈ એમ નોટ પ્રોમિસિંગ એનીથિંગ, પણ હવે હું તમને ખાલી એ ફેક્ટર્સની વાત કરીશ કે જે ફેક્ટર ઇન્ટરનેશનલ સ્ટડી પરથી આપણને ખબર પડ્યા છે કે મટીરિયલ વેલ્થ ગેઇન કરવા માટે કે ડેવલપમેન્ટ વિકાસ કરવા માટે મહત્વના છે।
આપણે ઘણું રિસર્ચ થયું છે મોટેભાગે વેસ્ટ અને રેસ્ટને કમ્પેર કરવામાં આવે છે રાઈટ સો હું જે કહીશ દેટ વિલ બી એપ્લિકેબલ ટુ ઇન્ડિયા ઓલસો નોટ જસ્ટ સુરત સિટી હવે હું સુરતમાં રહું છું અને આઈ લવ માય સુરત સિટી મારા મિત્ર છે જયંત ભંડારી એ કુછ 95 કન્ટ્રીઝ ફરીને આવ્યા છે અને વેનેવર ઇટ કમ્સ ટુ સુરત એ મને હંમેશા કહેતા હોય છે કે જો મારે ઇન્ડિયામાં સેટલ થવું હોય તો હું સુરતમાં સેટલ થઈશ રાઈટ સો વી હેવ લોટ ઓફ થિંગ્સ દેટ આર ગુડ ડેફિનેટલી પણ બીજી ઘણી વસ્તુઓ છે જે હજુ કરી શકાશે અને ઓબ્વિયસલી મારું લેક્ચર થોડું ક્રિટિકલ હશે અને વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ હું મારું મારે જે કહેવાનું છે હું કહી દઈશ કરવાનું લોકોએ છે એટલે લોકો જો કરશે તો આ કામ થશે અધરવાઇઝ સિંગાપુર નથી ફરવું છો કે મટીરિયલ વેલ્થની વાત છે ઇટ્સ ફાઇન રાઈટ સિંગાપુર સિંગાપુર છે કોઈ જાતનું કમ્પેરિઝન પ્રોડ્યુસ કરતો નથી હું સો એની વેઝ તો સૌથી પહેલા હું જે ડિફરન્ટ ફેક્ટર્સ છે વિચ આર રિસ્પોન્સિબલ ફોર મટીરિયલ યુ નો વેલ્થ એની હું વાત કરીશ એમાં સૌથી પહેલા આવશે જીઓગ્રાફિક ફેક્ટર્સ જીઓગ્રાફિકલ ફેક્ટરમાં શું આવે No, it's okay. I mean, I don't need to see the slides, but મને સાઈડ જોવાની જરૂર નથી મારી પાસે ખાલી પોઈન્ટ છે તમે લોકો જોશો હવે આપણી પાસે નેચરલ રિસોર્સિસ કેટલા અવેલેબલ છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સુરતની વાત કરું તો સુરત ઇઝ વેરી ફોર્ચ્યુનેટ બીકોઝ વર્ષોથી પોર્ટ સિટી રહ્યું છે અને દરિયા કિનારે રહ્યું છે અને તમે હિસ્ટોરિકલી અને એમ્પિરિકલી જુઓ તો જેટલા સિટીઝ દરિયા કિનારે છે દે આર મોસ્ટલી પ્રોસ્પરસ વાય બીકોઝ દે આર ટ્રેડિંગ વિથ આઉટસાઇડ વર્લ્ડ હવે પ્રોસ્પરિટી માટે મટીરિયલ વેલ્થ માટે ટ્રેડિંગ બહુ મહત્વની વસ્તુ છે કારણ કે તમે સમજો આપણે જે કેવા સ્પીસી છે એનિમલ વર્લ્ડમાં બીકોઝ વી આર ઓલસો એનિમલ્સ બેઝિકલી વી આર ધ ફિફ્થ એ રાઈટ જે એક્સચેન્જ કરે છે વસ્તુઓને આપણે જોયે છે કે બીજા એનિમલ્સ એ વસ્તુ નથી કરતા હવે વાય એક્સચેન્જ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ એક્સચેન્જ કરવાથી શું થાય જે વસ્તુ મારી પાસે છે એ હું બીજાને આપી શકું અને જે વસ્તુ બીજા પાસે છે એ વસ્તુ મને મળી શકે તો ધારો કે સર વોટ ઇઝ યોર નેમ રજનીભાઈ સો ઓકે ઓકે સો હું થોડું ઇન્ટરેક્શન કરીશ બીકોઝ હું બેઝિકલી મૂળભૂત જો ટીચર છું એટલે આઈ લાઈક ટુ ઇન્ટરેક્ટ વિથ ધી ઓડિયન્સ તો રજનીભાઈ ધારો કે પટેટો બનાવવામાં ઇઝ વેરી યુ નો કાર એક્સપર્ટ અને હું ટોમેટો બનાવવામાં એક્સપર્ટ છું રાઈટ સો હવે રજનીભાઈ ખાલી પટેટો ખાઈને તો જીવવાનો નથી આખી જિંદગી એમને ટમેટોની જરૂર છે અને હું પણ ખાલી ટમેટો ખાઈને જીવવાનો નથી મને પટેટોની જરૂર છે ઓલરાઈટ તો એમને કેવી રીતે મારો ટોમેટો મળશે અને મને કેવી રીતે એમનો પટેટો મળશે એટલે એમના બટાકા અને મારા ટામેટા જયારે હું એમને મારા ટામેટા આપીશ અને એમની પાસેથી એના બદલામાં બટાકા લઈશ હવે આ પ્રોસેસને શું કહેવાય ટ્રેડ યા ઇટ ઇઝ બાર્ટર સિસ્ટમ ધીસ ઇઝ ટ્રેડ ધીસ ઇઝ એક્સચેન્જ બેઝિકલી અને આ જયારે થયા ત્યારે અમે બંને હવે ટ્રેડ કર્યું એના પછીની સિચ્યુએશનમાં વી આર મટીરિયલી બેટર ઓફ બીકોઝ હવે મારી પાસે પણ ટામેટા અને બટાકા છે અને એમની પાસે પણ ટામેટા અને બટાકા છે વિચ ઇઝ બેટર રાઈટ વિચ ઇઝ મચ બેટર દેન હેવિંગ જસ્ટ ટોમેટો ઓર જસ્ટ પોટેટો હવે આ જ વસ્તુને આપણે જયારે એક્સપેન્ડ કરીશું એમણે મારી સાથે કર્યું હવે અમે સોહેલભાઈને ઇન્વોલ્વ કર્યા વોટ ઇઝ યોર નેમ સર ચંદ્રકાંત જરીવાલા સર એમને ઇન્વોલ્વ કર્યા આપણે બધા જયારે ટ્રેડિંગ કરીશું તો આપણી જિંદગી બહુ સારી થશે બીકોઝ આપણે બધા કઈ ને કઈ વસ્તુ બનાવવામાં એક્સપર્ટ છીએ એમને પટેટો બનાવતા આવડે છે મને ટમેટો મેબી તમને વીટ બનાવતા આવડે છે તમને બાર્લી બનાવતા આવડે છે એમને મોબાઈલ બનાવતા આવડે છે સો ધ મોર વી ટ્રેન ઇટ ઇઝ બેટર અને એના માટે શું છે કે જીઓગ્રાફિક ફેક્ટર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ તમે જયારે દરિયા કિનારે હો તો નોટ ઓનલી તમે નેશનલી ટ્રેડિંગ કરી શકો બટ તમે ઇન્ટરનેશનલી પણ ટ્રેડ કરી શકો વર્ષોથી તમે જાણો છો કે આપણી બાજુમાં જે શહેર આવ્યું છે હવે એટલું સારું નથી રહ્યું ભરૂચ પણ ભરૂચ પણ એક જમાનામાં બહુ મોટું પોર્ટ હતું અને એવું કહેવાય છે કે બહુ બધા દેશોના ધ્વજો ત્યાં ફરકતા હતા રાઈટ સો મુંબઈ છે સુરત છે આ બધા શહેરો પોર્ટ સિટીઝ છે અને આપણે ટ્રેડ કરીશું જેટલું વધારે ફોરેન કન્ટ્રીઝ સાથે એટલી વધુ આપણને ફાયદો થશે બીકોઝ નેચરલ રિસોર્સમાં કેવું છે કે આપણી પાસે બધું નથી ઘણી વસ્તુઓ એવી છે જે આપણી પાસે નથી પણ લેટ્સ સે ચાઇના પાસે છે ઇનફેક્ટ જો ચાઇનાની આપણે બધો વેપાર બંધ કરી લઈએ તો આમ શ્યોર સુરત બધું બંધ થઈ જાય એમ આઈ નો ઓલરાઈટ જો હકીકત છે સ્વીકારવી પડશે બરાબર છે એના માટે
ટ્રેડ કરવું જરૂરી છે તો જેટલું આપણે ટ્રેડ કરીશું એટલું સુરત માટે સારું છે પણ એના વિશે હવે આમાં આપણે ઇન્ડિપેન્ડન્ટલી કેટલા ડિસિઝન લઈ શકીએ એ મહત્વનું છે રાઈટ બીકોઝ જો નેચરલી કે પોલિસી ચાલતી હશે તો એ સુરતે ફોલો કરવી પડશે હવે આઈ ડોન્ટ નો સુરતના બિઝનેસમેન કેટલું સેન્ટરમાં જઈને રિપ્રેઝન્ટેશન કરી શકશે કે અમને ટ્રેડ કરવાની તો અમને ફાયદો થશે રાઈટ જેટલું ટ્રેડ કરીશું એટલો ફાયદો થશે અમેરિકા સાથે કરશું જાપાન સાથે કરીશું બધું જ કરીશું કારણ કે નોટ ઓનલી ગુડ્સ અહીંયા આવશે બીજું પાછળથી વાત કરીશ મહત્વની જે હ્યુમન કેપિટલની વાત છે જે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે એની પણ બહુ જરૂર છે આપણે અહીંયા બીકોઝ હમણાં જો એક બીજા પ્રોગ્રામમાં હતો 3D પ્રિન્ટિંગના ટેકનોલોજીના પ્રોગ્રામમાં તો ત્યાં મેં એ જ વાત કરી કે ટેકનોલોજી તો આપણે ચીપ ઇમ્પોર્ટ કરી દઈશું બહારથી પણ એ ટેકનોલોજીનો પ્રોપર ઉપયોગ કરવા માટે આપણી પાસે સ્કિલ લેબર ફોર્સ નથી હું હમણાં તમને રિપોર્ટ થોડા બતાવીશ મોહનભાઈ પાયના રિપોર્ટ એમાં એમણે કહ્યું છે કે મોટે ભાગના 20 કરોડ છોકરાઓ આપણા જે છે યંગ છોકરાઓ એમની પાસે એવી કોઈ સ્કિલ નથી જે ઇકોનોમીમાં યુઝ થાય તમે જાણો છો કે આપણે ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનમાં જીવી રહ્યા છીએ રાઈટ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ઇઝ ઓલ અબાઉટ ઓટોમેશન એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રાઈટ અને અત્યારે ચાઇના જાપાન આ બધા કન્ટ્રીઝ આના હબ છે ઇનોવેશનમાં ચાઇના અત્યારે અમેરિકાને પાછળ છોડીને આગળ નીકળી ગયું છે અને ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સમાં ક્યાંય અત્યારે દેખાતું નથી રાઈટ સો ઓબ્વિયસલી ઇન્ડિયા નથી દેખાતું તો સુરત કેવી રીતે દેખાવાનું પણ જો સુરત પોતાની રીતે કોશિશ કરે આ ડિરેક્શનમાં જવાની તો એ થઈ શકે બટ એનીવે આઈ એમ રનિંગ અહેડ ઓફ માય ટોક સો નેચરલ રિસોર્સિસ હોવા જરૂરી છે પણ એ સફિશિયન્ટ કન્ડિશન નથી બીકોઝ આપણે જોઈએ બે કોન્ટ્રાસ્ટિંગ એક્ઝામ્પલ એક બાજુ આપણી પાસે આફ્રિકા છે જેની પાસે ઘણા નેચરલ રિસોર્સિસ છે પણ મેં કહ્યું એ પ્રમાણે ત્યાં કલ્ચરલ ફેક્ટર્સ એવા નથી અને એમની પાસે હ્યુમન કેપિટલ નથી એટલા માટે આટલા બધા નેચરલ રિસોર્સિસ હોવા છતાં એ લોકો પાછળ છે અને બીજી બાજુ સિંગાપોર જેવા સિટીને લઈ લો કન્ટ્રીને લઈ લો કે જાપાન જેવા કન્ટ્રીને લઈ લો જેની પાસે કોઈ નેચરલ રિસોર્સ નથી લાસ્ટ આ કોરોના થયું એ પહેલા હું સિંગાપુરમાં હતો અને ત્યાં ગાઈડ અમને કહેતા હતા કે અમારી પાસે અમારું પોતાનું પાણી પણ નથી અમે પાણી પણ ફરીથી ઇમ્પોર્ટ કરીએ છીએ સો દે ડોન્ટ હેવ એની નેચરલ રિસોર્સિસ બટ સ્ટીલ દે આર સિંગાપોર રાઈટ જાપાન ઇઝ જાપાન વાય બીકોઝ હું હમણાં તમને કહીશ કે ત્યાંના જે લોકો છે ધેટ મેટર્સ અ લોટ એમના જે કલ્ચરલ વેલ્યુઝ છે આ બહુ મહત્વના છે સો નેચરલ રિસોર્સ હોવા ખાલી ઇમ્પોર્ટન્ટ નથી આપણી પાસે પોર્ટ સિટી છે આપણી પાસે ટ્રેડિંગ માટે બધું છે પણ એનો જો સદુપયોગ આપણે નહીં કરીશું આપણા માણસો જે પ્રકારના નહીં હોય તો પછી એનો કોઈ ફાયદો થવાનો નથી રાઈટ સો નાવ લેટ્સ મૂવ ઓન ટુ ધ કલ્ચરલ ફેક્ટર્સ હવે લિસ્ટ ઘણું લાંબુ છે મને એવું હતું કે 1.5 કલાકનું લેક્ચર હશે ઇટ્સ જસ્ટ 40 મિનિટ્સ ઇટ્સ ઓલ રાઈટ કારણ કે હું યુનિવર્સિટીમાં અમને બહુ લાંબા લાંબા લેક્ચરો આપવાના આદત હોય છે પણ આઈલ ટ્રાય ટુ યુ નો વેરી ક્વિકલી સમરાઇઝ એવરીથિંગ અચ્છા આપણે એવું રાખીએ તમારે વચ્ચે સવાલ પૂછવા હોય તો ઇઝ ધેટ ઓકે એટ ધી એન્ડ વોટ એવર ફોર્મેટ તમને પસંદ હોય એ પ્રમાણે આપણે કરીશું રાઈટ સો આ કલ્ચરલ ફેક્ટર્સ છે હવે હું નહીં કહું કે આપણામાં છે કે નહીં એ તમારે વિચારી લેવાનું કે આ બધા કલ્ચરલ ફેક્ટર્સ આપણે અહીંયા પ્રેઝન્ટ છે કે નહીં એટલા માટે મેં તમને કહ્યું કે આ બધા ચેન્જીસ લાવવા માટે હજારો વર્ષો સદીઓ નીકળી જતી હોય છે અને સસ્ટેન્ડ એફર્ટ કરવી પડતી હોય છે રાઈટ તો એમાં સૌથી પહેલા જે આવે છે એ લો ટાઈમ પ્રેફરન્સ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ લો ટાઈમ પ્રેફરન્સ લો ટાઈમ પ્રેફરન્સ મીન્સ જે સોસાયટી છે એ ફ્યુચરની વધારે કેર કરે છે નોટ અ પ્રેઝન્ટની સો દેટ્સ વાય તમે સેવિંગ વધારે કરશો બચત તમારે વધારે કરશો અને બચત કરીને એનું ઇન્વેસ્ટમેન્ટ કરશો અને ઇન્વેસ્ટમેન્ટ કરવાથી પછી ફ્યુચરનો ગ્રોથ આગળ વધે અને ત્યાં જો આપણી પાસે રિસોર્સ જનરેટ થાય તો પછી એનો ઉપયોગ કરીને આપણે સિંગાપુર બની શકીએ જો તમારી પાસે રિસોર્સ જ નહીં હોય કારણ કે કોઈ ગરીબ રાષ્ટ્ર કે ગરીબ શહેર તો સિંગાપુર બનવાનું નથી રાઈટ સો મટીરિયલ વેલ્થ ઇઝ ફંડામેન્ટલ સો લો ટાઈમ પ્રેફરન્સ ગિવિંગ મોર ઇમ્પોર્ટન્સ ટુ ફ્યુચર રાધર ધેન પ્રેઝન્ટ હવે આ એક બે માણસની વાત નથી કરતો આખી સોસાયટી આ કરવું પડતું હોય છે રાઈટ હવે ઇન્ડિયાનો સેવિંગ રેટ ઇઝ સમથિંગ લાઈક 20% વિચ ઇઝ ગુડ ઇનફ પણ પછી આપણે પાછળથી જોઈશું કે આ સેવિંગનો સદુપયોગ પણ થવો જોઈએ કારણ કે આ જે તમે બચત કરી છે એનું રોકાણ તો તમે પ્રોપરલી ના કરો કેપિટલ હ્યુમન અને ફિઝિકલ કેપિટલને ડેવલપ કરવા માટે તો પછી એનો કોઈ ફાયદો નથી એ જો વેસ્ટ થઈ જાય એવા કોઈ એક્ટિવિટીમાં કે જેની કઈ જરૂર નથી બરાબર છે અને એ બધું જાણવા માટે આપણી પાસે માર્કેટ હોય છે એની વાત અહીંયા નહીં થઈ શકે મારાથી અનફોર્ચ્યુનેટલી બટ યુ ક્વિકલી ટેલ યુ સો હેબિટ ઓફ સેવિંગ ફોર અ બેટર ફ્યુચર વેન પોપ્યુલેશન ઇઝ હાર્ડ વર્કિંગ વેન પોપ્યુલેશન ઇઝ ઓનેસ્ટ
तो मुझे ना सिंगापुर में आता तो मैं रात में चांगी एयरपोर्ट पर रहता, चाइनीज छोकरी हो रात में 4 बजे आवे कियोस्क पर जाइने बस इतनो काम करे, दैट्स इट. When they are walking, they don't talk. If you remember, Germany માં પણ આવું છે. Germany માં ખાલી 4 દિવસ નો વોક વીક હોય છે. અને એટલે એ લોકો ખાલી દિવસમાં 4 જ કલાક કામ કરતા હોય, પણ જયારે એ લોકો કામ પર હોય તો કામ તો જ હોય, બીજું કશું નહીં કરે, રાઈટ? હવે આપણે અહીંયા 10 કલાક નો વર્ક અવર હોય પણ એમાંથી પ્રોડક્ટિવ અવર્સ કેટલા એ આપણે આપણી જાતને સવાલ પૂછવાનો છે, રાઈટ? હવે હું યુનિવર્સિટીમાં છું, મને ખબર છે કે શું કરતા હોય બધા, રાઈટ? આ બધું તમારે, મેં કીધું તમારી જાત પોતાની જાતને આપણે સવાલ પૂછવા પડશે કે વેધર ઓલ ધીસ ફેક્ટર્સ વી હેવ ઓર નોટ. સો તમારી પાસે હાર્ડવર્ક હોવું જોઈએ, ઓનેસ્ટી હોવી જોઈએ, રાઈટ? એના પછી આવે છે હાઈ ઇમ્પોર્ટન્સ ગિવન ટુ એજ્યુકેશન એન્ડ સો હ્યુમન કેપિટલ એક્યુમ્યુલેશન. હવે એજ્યુકેશન હું તમને કહીશ કે એજ્યુકેશન નો મતલબ નથી સ્કૂલમાં જઈને ડિગ્રી લઈ લીધી, રાઈટ? મેં તમને કહ્યું, હું તમને આ મોહન દાસ પાઈ નો રિપોર્ટ બતાવું છું. આપણે ત્યાં આપણે બહુ મોટી વાતો કરતા હોય છે ઇન્ડિયા માટે કે આપણે ત્યાં યંગેસ્ટ લેબર ફોર્સ છે, કરેક્ટ? ટ્રુ, વી હેવ અ યંગેસ્ટ લેબર ફોર્સ, રાઈટ? બટ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ વોટ ઇઝ ધ ક્વોલિટી ઓફ ધ લેબર ફોર્સ. તમારી પાસે માણસો ખાલી હોવા જોઈએ, હું સોશિયલ ફેક્ટર્સ માં કહીશ, પોપ્યુલેશન ની સાઇઝ અને એની ક્વોલિટી બોથ મેટર્સ, રાઈટ? હવે એના માટે એક ટેકનિકલ વર્ડ યુઝ થતો હોય છે કે જયારે યંગ લેબર ફોર્સ હોય તો આપણને ડેમોગ્રાફિક ડિવિડન્ડ મળે, કે યંગ લોકો હોવાથી આપણને ફાયદો થાય, જેથી એ લોકો એનો ગ્રોથ પ્રોસેસમાં ઇન્વોલ્વ થાય. તો યંગ છે એટલે હાર્ડ વર્કિંગ હશે અને વધારે કામ કરશે મહેનતથી, તો એનો ફાયદો ઇકોનોમીને થશે. પણ એ ક્યારે થશે? જયારે યંગ લેબર ફોર્સ પ્રોપરલી ટ્રેન્ડ હશે, રાઈટ? અને એ રિપોર્ટ હું તમને હમણાં કહું છું. મોહનદાસ પાઈ છે, બહુ મોટા એજ્યુકેશનિસ્ટ છે, એચઆર ના બહુ મોટા એક્સપર્ટ છે, રાઈટ? અને એમણે 2018 નો આ રિપોર્ટ છે, એમાં એ લોકો એમણે શું કહ્યું, ઇન્ડિયા હેઝ લોસ્ટ ઇટ્સ ડેમોગ્રાફિક ડિવિડન્ડ. ઇન્ડિયા નો લોંગર એન્જોયઝ ધ એડવાન્ટેજ ઓફ ડેમોગ્રાફિક ડિવિડન્ડ એઝ ઇટ ઇઝ સેટલ્ડ વિથ કરોડ્સ ઓફ યંગસ્ટર્સ વિથ લો સ્કિલ્સ અનસુટેડ ટુ ધ ઇકોનોમી. The chairman of Manipal, okay, how many people are there around 20 crore from 25 to 35 age group have bad skill, unsuited for the economy. There is no demographic dividend. So, jare our situation che, jare our youngsters, because I'm talking about 4th industrial revolution and automation and artificial intelligence. So, main tumne kahi pramaane, apne innovation ma, we are nowhere. Why? Because of this. હવે આટલા બધા આપણી પાસે 20 કરોડ જેટલા બાળકો છે, યંગસ્ટરો છે, જે કસા ઇકોનોમીને કામ આવે, એમની પાસે કોઈ સ્કિલ નથી, તો પછી ત્યારે મટીરિયલ ગ્રોથ કરવો કેવી રીતે પોસિબલ છે? એ આપણે બધાએ બહુ ગંભીર રીતે વિચારવું પડશે, રાઈટ? એનીવે, સો વધારે ટાઈમ સ્પેન્ડ નથી કરતો બીકોઝ એટલો બધો ટાઈમ મારી પાસે નથી. તો એ કન્ટ્રીઝ તમે જાપાનને જોઈ લો કે સિંગાપુરને જોઈ લો, ત્યાં એજ્યુકેશન ઉપર ઇન્વેસ્ટમેન્ટ પણ જબરજસ્ત છે. ત્યાંની યુનિવર્સિટી, નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુર ઇઝ ટોપ 20 ઇન ધ વર્લ્ડ. આપણે અહીંયા ટોપ 1000 માં નથી આવતી આપણે ત્યાંની કોઈ યુનિવર્સિટી. એટલે આ બધું આપણે વિચારવાનું છે, રાઈટ? હું તો યુનિવર્સિટીમાં ભણાવું છું અને આઈ એમ વેરી વોકલ અબાઉટ ઓલ ધીસ થિંગ્સ ઓવર ધેર, રાઈટ? હવે સમાજ સાંભળશે કે નહીં એ સમાજ ઉપર ડિપેન્ડ કરે છે, right? Anyway, so very strong desire not to become dependent on others and succeed in life, right? હવે અગેન આમાં બહુ ડિટેલમાં નહીં ઉતરાશે મારી. અમુક કલ્ચર એવા હોય કે જ્યાં ઇન્ડિવિજ્યુઅલને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું છે, ઇન્ટરડિપેન્ડન્સને ઓછું મહત્વ આપવામાં આવશે. મદ્રાસી સર કહેતા હતા કે આપણે આ ફેમિલી સિસ્ટમ ને બધું ઘણું સ્ટ્રોંગ છે, વેરી ગુડ. પણ ઘણી વાર શું થાય કે એ ફેમિલી સિસ્ટમ જ ઇન્ડિવિજ્યુઅલ ના ગ્રોથ પર એક સફોકેશન જેવું થઈ જતું હોય છે, કારણ કે જે ઇન્ડિવિજ્યુઅલ છે એક જ નવું કરવા માંગે છે, પણ સમાજ એને નવું કરવા માટે લિબર્ટી નથી આપતું. કારણ કે જયારે તમારે ગ્રોથ કરવો હોય, ઇનોવેશન કરવું હોય, ત્યારે નવા નવા વિચારો બહાર આવવા જરૂરી છે. પણ સ્ટુડન્ટ છે એને કશો નવો વિચારવાનો મોકો જ નથી મળતો, કે કંઈક નવું કરવા જઈએ તો એના લીધે બધાને પ્રોબ્લેમ થાય છે. યુ હેવ ટુ બેઝિકલી કન્ફર્મ વિથ અધર પીપલ, સમાજના બીજા લોકો સાથે તમારે કન્ફર્મ કરવું છે
તો પછી તમે કઈ નવું નથી કરવાના અને ત્યારે ગ્રોથ કરવો પછી બહુ ડિફિકલ્ટ થઈ જતો હોય છે. સો એક ઇન્ડિવિડ્યુઅલિસ્ટિક સમાજ ઇઝ અ ડિફરન્ટ કન્ટ્રી, લાઈક તમે વેસ્ટર્ન સિવિલાઇઝેશન ની વાત કરો. અને આપણે અહીંયા બેઝિકલી આઈ એમ નોટ સેઇંગ કે ત્યાં ફેમિલી સિસ્ટમ વીક છે, નો ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. ફેમિલી સિસ્ટમ ત્યાં પણ ઘણી સ્ટ્રોંગ છે, રાઈટ? બટ ઓવર ધેર ઇન્ડિવિડ્યુઅલ હેઝ much more value than what we have over here. That is what I am saying, right? Anyway, હવે આના ઉપર બહુ નહીં જવાશે. જીન કલ્ચર ઇવોલ્યુશનમાં આઈ એમ શ્યોર તમે લોકોએ ડાર્વિનને સાંભળ્યો હશે અને નેચરલ સિલેક્શનની વાતો. હવે ધીઝ આર ઓલ કોન્ટ્રોવર્શિયલ ટોપિક્સ, રાઈટ? બટ જનરલી શું છે કે આપણે જોઈએ છીએ કે જે આઈક્યુ લેવલ છે દેટ કાઇન્ડ ઓફ કોરિલેટ્સ વિથ ઇકોનોમિક ગ્રોથ એન્ડ એવરીથિંગ. હવે હું તમને રેન્કિંગ બતાવું અત્યારે, આઈક્યુ ના રેન્કિંગ, વર્લ્ડ રેન્કિંગ, અને પછી કહીશ કે આઈક્યુ ઇમ્પ્રુવ. કારણ કે આઈક્યુ એવી વસ્તુ નથી કે જે ઇમ્પ્રુવ નહીં થાય, જો ઓછો હોય તો ડેફિનેટલી એને ઇમ્પ્રુવ કરી શકાય, રાઈટ? પણ એના માટે શું કરવાનું છે એ બ્રીફલી હું તમને કહીશ અને આગળ વધી જઈશ. ડેફિનેટલી આઈક્યુ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આવું નથી કહેતો કે આઈક્યુ વિલ ડિટરમાઇન યોર ડેસ્ટિની. આઈ એમ નોટ સેઇંગ ધેટ કે તમારા ડીએનએ, તમારા જીન જે આવી ગયા પછી તમે કશું ના કરી શકો. આઈ એમ નોટ સેઇંગ ધેટ. આઈ ડોન્ટ બિલીવ ઇન ડેસ્ટિની ઓર એનીથિંગ લાઈક ધેટ, રાઈટ? સો કલ્ચર જે છે એ એના માટે ડીએનએ પણ એનો રિસ્પોન્સિબલ પોઈન્ટ છે, રાઈટ? સો નાઉ અગેન, એઝ આઈ સેડ, આપણો આઈક્યુ કેમ નીચો છે, અગેન આ ઇન્ડિયાનો એવરેજ છે, મેબી આપણા ગુજરાતમાં વધારે હશે. માય ફ્રેન્ડ ઓલવેઝ સેઝ કે ગુજરાતીઝનો આઈક્યુ ડેફિનેટલી વધારે છે, બીકોઝ આપણે ત્યાંથી મોટે ભાગના લોકો અબ્રોડ ગયા છે. અને વેન ગુજરાતીઝ ગો અબ્રોડ દે ડુ વેરી વેલ. ગુજરાતીઝ, મારવાડીઝ, આ બધી ફેમિલીઝ એવી છે જે ફોરેન કન્ટ્રીઝમાં બહુ સારું સક્સેસ કરે છે. વાય? Because they have all this kind of cultural values and everything. બરાબર છે? તો હવે એક નાની વાત કરું, આઈક્યુ વધારવા શું કરવું પડે? એક તો ડેફિનેટલી તમારે એજ્યુકેશન પર ધ્યાન આપવું પડે, અને સેકન્ડ છે હેલ્થ ઇમ્પ્રુવ કરવી પડે. આ કોરોનામાં આપણે જોયું છે કે બધા બહુ જ ડરી ગયા છે, અને આપણે આટલા મહિનાઓ સુધી ઘરમાં બેસી રહ્યા છે, તો ડેફિનેટલી આપણી હેલ્થ પણ ઘણી ડિટોરિયટ થઈ ગઈ છે. પણ ઇવન બિફોર દેટ, છેલ્લા નીતિ આયોગના આંકડા બતાવ્યો છે કે 26 સ્ટેટમાં પોવર્ટી અને હંગર ઇઝ નાઉ રાઇઝિંગ ઇન ઇન્ડિયા. અને જે પ્રકારનું આપણે બધું કેમિકલ યુક્ત ખાવાનું ખાઈએ છીએ, જે ઇન્ડસ્ટ્રીયલ પ્રેક્ટિસિસ બધી છે એગ્રીકલ્ચરની અત્યારે, હવે એમાં હું નથી ઉતરતો, પણ એના લીધે જે ન્યુટ્રિશનના લેવલ છે બહુ ઘણા ડાઉન થઈ ગયા છે, રાઈટ? અને મેં સોહેલને કહ્યું પણ છે કે મારા જે વર્ક પાર્ટનર છે મુંબઈમાં, એમની સાથે હું ઘણા હેલ્થ ઉપર પ્રોગ્રામ પણ અહીંયા કરવાનો છું. દેટ ઇઝ રીઝન વાય આઈ સે ધેટ આઈ એમ ઇન હેલ્થ એન્થુઝિયાસ્ટ. વાય? Because it affects your IQ. જો તમે સારું ન્યુટ્રિશિયસ ખાવાનું ખાઓ તો તમારો IQ સુધરી શકે, અને જો IQ ઇમ્પ્રુવ થાય તો ડેફિનેટલી સુરત સિટી પણ ઇમ્પ્રુવ થઈ શકે. કારણ કે ઘણા કામ કરવા એવા છે કે જે
લો આઈક્યુ ના લોકો માટે પોસિબલ નથી અનફોર્ચ્યુનેટલી. ઓલરાઇટ, એનીવે એપિજેનેટિક્સ ઇઝ સેમ થિંગ, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. મેં તમને કહ્યું પોલ્યુશન કેટલું છે, તમે કેવું ખાવાનું ખાવ છો, આ બધી વસ્તુઓ મહત્વની છે તમારો આઈક્યુ ડિટરમાઇન કરવા માટે. હવે હું વાત કરીશ રિલિજનની. હવે રિલિજનમાં અમુક રિલિજન એવા હોય કે જ્યાં ગરીબોને બહુ મહત્વ આપવામાં આવતું હોય છે, રાઈટ? જો તમે અમીર હો તો અમુક સોસાયટીમાં તમારે છુપાઈને રહેવું પડે, રાઈટ? લોકોની એન્વી નો તમારે ભોગ બનવું પડે, યુ નો એન્વી મીન્સ ઈર્ષ્યા, રાઈટ? યુ કેનોટ. મેં ઘણી એવી સ્ટોરીઓ સાંભળી છે કે બહુ મોટા બિઝનેસમેન છે પણ ચપ્પલ પહેરીને ચાલવા જાય છે, જોગિંગ કરવા જાય છે, એ બતાવવા નથી માંગતા, રાઈટ? બિકોઝ જો એ આવું કરવા જાય તો સમાજ એમને પ્રોબ્લેમેટિક ગણે છે. એટલે આપણે ત્યાં જો ઇન્ડિવિજ્યુઅલ થોડો પણ સક્સેસફુલ થાય, અને અત્યારે જે પ્રકારનો માહોલ છે આપણા દેશમાં, તો મને એવું લાગે કે અમીર થવું ઇઝ અ કાઇન્ડ ઓફ અ બિગ પ્રોબ્લેમ, રાઈટ? તો હવે આવા એન્વાયરમેન્ટમાં કોઈ માણસ મહેનત કરીને આગળ કેમ આવે, ખાસ કરીને યંગસ્ટર્સ? લેટ્સ સે હવે તમે કરિયર બનાવવાની શરૂઆત કરો છો, યુ વોન્ટ ટુ બીકમ રિચ, પણ કલ્ચર એ ટાઈપનું છે કે તમને એ કરવા નથી રહેતું, તો પછી આવા યંગસ્ટર્સ ક્યાં જતા રહેવા? સિંગાપોર. બીકોઝ એમને ખબર છે કે હું સિંગાપોરમાં જઈશ તો નોબડી ઇઝ ગોઈંગ ટુ બોધર શું કરું છું શું નથી કરતો, બરાબર છે? અને ત્યાં જઈને પછી એ લોકો શાંતિથી પોતાના કરિયર, ડેટ્સ વાય તે ગુણ. મારા કેટલા સ્ટુડન્ટ છે અત્યારે કેનેડા જતા રહ્યા છે, કારણ કે હમણાં કેનેડા બિલકુલ જ ખુલી ગયું છે, અને દે આર જસ્ટ ગોઈંગ લાઈક એનીથિંગ. તો આ હ્યુમન કેપિટલ છે આપણું જે ડ્રેન થઈ રહ્યું છે. હવે સવાલ એમને એમને ખીચવા કરતા આપણે સવાલ આપી જાતે પૂછવાનો છે કે આ યંગસ્ટરો કેમ અહીંયા પાછા રહેતા નથી, કારણ કે જો જતા રહે છે એની પાછળ ડેફિનેટલી કોઈ ને કોઈ કારણ છે, એમની કોઈ ફિલિંગ્સ છે, એમની કોઈ નીડ્સ છે જે ફુલફિલ નથી થઈ રહી, દેટ ઇઝ વાય દે આર ગોઈંગ. બટ વોટ વી ડુ, વી જસ્ટ કોલ્સ ધેમ, જતા રહ્યા છે ત્યાં છે, પણ પૂછો અને એમને જે અહીંયા ફેસિલિટી જોઈએ છે એ તમે એમને પ્રોવાઈડ કરો, પછી ભલે એ કલ્ચરલ એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવ કરવા હોય તો દે વિલ સ્ટે બેક, અને પછી એમના જે વિચારો છે એમની જે સ્કિલ્સ છે એ બધી અહીંયા યુઝ થશે, એન્ડ ધેન સુરત કેન બીકમ સિંગાપુર, અધરવાઇઝ ઇટ કેનોટ બીકમ સિંગાપુર, રાઈટ? સેકન્ડ ફેક્ટર ઇઝ ટ્રસ્ટ ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ. મેં તમને કહ્યું એમ આપણે ત્યાં કલેક્ટિવ સમાજ છે એટલે ઇન્ડિવિજ્યુઅલની એટલી આઈડેન્ટિટી નથી હોતી. હું જયારે પણ નવા મારા સેમેસ્ટરમાં ભણાવતા હું તરત છોકરાઓને એક જ સવાલ પૂછે, સાહેબ તમારી કાસ્ટ કઈ? અને મને પૂછ્યું તમે ક્યાં ના? હું કહું કે હું આફ્રિકાનો અને હું હ્યુમન બિંગ. એ લોકો મને આમ કરીને જુઓ કે એનો શું મતલબ? સો આઈ એમ શ્યોર યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન, રાઈટ? સો આ ટાઈપની સમાજમાં શું છે કે ઇન્ડિવિજ્યુઅલ માટે એફર્ટ કરવું બહુ ડિફિકલ્ટ વસ્તુ છે, અને ઇન્ડિવિજ્યુઅલ ક્યારે એફર્ટ કરે? જયારે એની એફર્ટના ફ્રૂટ્સ એને મળવાના હોય એવી એને ખાતરી હોય. અહીંયા તો તમને મળવાના જ ના હોય તો ડેફિનેટલી તમે અહીંયા એફર્ટ નથી કરવાના. એફર્ટ તમે પછી એવી જગ્યાએ જઈને કરશો કે જ્યાં તમને કોઈ નડવાનું નથી. અને જયારે ઇન્ડિવિજ્યુઅલ ઇનિશિયેટિવ લેવા માટે તમે એમને રોક રોક કરો તો શું થાય? ક્યાં તો એ રેગલ બની જાય, ક્યાં તો સબમિશનમાં આવી જાય. મારા ક્લાસમાં ઘણા એવા બાળકો, નોટ ઘણા, મોટે ભાગના બાળકો એવા છે જેના હજારો સપના તૂટેલા છે, અને એની અંદર હું એમને જોતો હોઉં છું, બરાબર છે? હવે એ જો સપનાઓને બહાર આવવા દઈએ અને એમને જો એમ પાંખો લગાડીને ઉડવા દઈએ તો ડેફિનેટલી સુરત કેન બીકમ સિંગાપુર, રાઈટ? સો એક ઇન્ડિવિજ્યુઅલની ઇમ્પોર્ટન્સ વધે એ પણ બહુ જરૂર છે. હવે મેં કીધું એ પ્રમાણે આ બહુ મોટા મોટા ચેન્જીસ છે, બરાબર છે? અને આના માટે લોકોએ તૈયાર થવું પડશે, ખાસ કરીને યંગસ્ટરોએ, કારણ કે બદલાવ ત્યાંથી જ આવવાનો છે, બરાબર છે? નહીં તો એ જો સાયકલ ચાલ્યા કરે તો પછી કઈ જવાનું નથી, રાઈટ? એનીવે ધ મોરલ ઇમ્પરેટિવ, સમાજનું એથિકલી અને મોરલ ગ્રાઉન્ડ પણ બહુ જરૂરી છે. જે ડેવલપમેન્ટ પ્રોન સોસાયટી હોય છે ત્યાં લોકો મોરલ હોય છે કે કોઈની સાથે ખોટું થતું હોય તો એ સાખી નથી લેતા. સોશિયલ કોન્શિયસનેસ એ લોકોની બહુ જ હોય છે, રાઈટ? અને જ્યાં ડેવલપમેન્ટ રેઝિસ્ટિંગ સોસાયટીઝ હોય ત્યાં બે ટાઈપની વાતો થતી હોય. એક બાજુ એક્ઝોલ્ટેડ એન્ડ બહુ સારા આપણે છે કે આમ બહુ મોરાલિટી છે એવી વાતો થતી હોય, પણ જયારે પ્રેક્ટિસની વાતો આવે ત્યારે એમાં કંઈક જુદું થતું હોય છે, રાઈટ? તો હું કહું એ પ્રમાણે આપણી આપણે જે બોલીએ છીએ બેઝિકલી વોક આર ટોક, રાઈટ? અને મોરાલિટી પર અત્યારે મારાથી કંઈ બોલાયું નથી, પણ આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેન આઈ સે રાઈટ એન્ડ રોંગ. એના માટે સમાજે ઉભા રહેવું પડશે, નહીં તો પછી વિકાસ કરવો બહુ અઘરો થઈ જાય છે, કારણ કે આ બધા ફેક્ટર રિસ્પોન્સિબલ છે,
right two concept of wealth. હવે જે ડેવલપમેન્ટ માટે જે સોસાયટીઓ છે ત્યાં એ લોકો એવું નથી વિચારતા કે આ બધું છે ને આપણું છે. એ લોકો એવું વિચારે કે કઈ વસ્તુ આપણે પેદા કરવાની હજુ બાકી છે, રાઈટ? અને જે નથી ત્યાં જે છે એ બધું આપણે લેવાની કોશિશ કરીએ છીએ. સો ધોઝ સોસાયટીઝ આર ફ્યુચર ઓરિએન્ટેડ. ઓકે, આટલું છે, બરાબર છે, પણ વી વોન્ટ સમથિંગ મોર નાઉ, રાઈટ? અને જે પ્રેઝન્ટમાં જીવે છે સોસાયટીઓ, કે આ જે છે એમાંથી આપણે કેટલું લઈ લઈએ, નવું કેટલું કરવું છે એના પર લોકોનો એટલો બધો ફોકસ નથી હોતો. કોમ્પિટિશન ની વાત આવે તો તમારે કોમ્પિટિશન ને એમ્બ્રેસ કરવી પડશે. જ્યાં સુધી તમે હરીફાઈ ને એમ્બ્રેસ ના કરો ત્યાં સુધી વિકાસ કરવો, ગ્રોથ કરવો પોસિબલ નથી. બીકોઝ કોમ્પિટિશન માં શું થાય, હેલ્ધી કોમ્પિટિશન. ધારો કે હું સુરત અને મુંબઈ ની વાત કરું, આપણે મુંબઈ સાથે હેલ્ધી કોમ્પિટિશન કરીએ તો બંનેમાં ગ્રોથ થશે કે એ લોકો જો બિઝનેસ પેટને આટલી ફેસિલિટી પ્રોવાઈડ કરે તો આપણે કમ્પીટ કરીને એટલી વધારે ફેસિલિટી પ્રોવાઈડ કરે. ધારો કે એ લોકો ટેક્સ રેટ ઓછો કરે છે તો આપણે એનાથી વધારે ટેક્સ રેટ ઓછો કરી શકીએ. એ લોકો જો આટલા રેગ્યુલેશનો દૂર કરે છે તો આપણે આગળ આવી શકીએ. તમે જો ચાઇના સાથે કમ્પીટ કરવાનું ચાલુ કરો તો તમે ચાઇના જેવા બની શકશો. પણ ઇફ યુ આર ગોઈંગ ટુ એરો પ્રોટેક્ટ યોરસેલ્ફ ફ્રોમ કોમ્પિટિશન તો વિકાસ કરવો અઘરો છે, રાઈટ? બીકોઝ સામેવાળામાં શું સારું છે એ જુઓ અને પછી તમારામાં ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરો. હું હંમેશા મારા સ્ટુડન્ટ્સને કહું છું કે જે વિદ્યાર્થી ક્લાસમાં નંબર વન લાવે છે એની ઈર્ષ્યા ના કરો, એની સાથે દોસ્તી કરો અને એની પાસેથી શીખો કે એ નંબર વન કેવી રીતે લાવે છે. કારણ કે એ કશું કરી રહ્યો છે સારી રીતે, ડેફિનેટલી એની પાસે કોઈક છે કે જેનાથી એ સક્સેસફુલ થઈ રહ્યો છે, રાઈટ? સો કોમ્પિટિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જસ્ટિસ ની વાત કરું તો અગેન એઝ આઈ સેડ ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. તમે પ્રેઝન્ટ ની ચિંતા કર્યા કરો તો ફ્યુચર જનરેશન નું શું થશે આપણે એનો જો વિચાર જ નહીં કરીએ તો એવા સમાજમાં પણ ગ્રોથ, કારણ કે ગ્રોથ બેઝિકલી ફ્યુચર ની વાત છે. હમણાં જે છે એની કરતા ભવિષ્યમાં સારું કરવાનું છે. એન્વાયરમેન્ટ ની વાત કરું તો એમાં પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ની વાતો આવે છે કે આપણે બધું હમણાં એવી રીતે નથી ખાઈ જવાનું કે ફ્યુચર ની જનરેશન માટે કશું રહે જ નહીં, રાઈટ? સો વી હેવ ટુ થિંક અબાઉટ ધ ફ્યુચર જનરેશન ઓલસો એન્ડ ધેન યુ કેન ગ્રો. ધ વેલ્યુ ઓફ વર્ક, રાઈટ? એન્ટરપ્રેન્યોર ઇઝ અ સસ્પેક્ટ. આપણે ત્યાં એવું જોવા મળે છે, એન્ટરપ્રેન્યોર ઇઝ અ સસ્પેક્ટ. મેં કહ્યું તમે સક્સેસફુલ થાઓ, સો દેર ઇઝ અ પ્રોબ્લેમ, રાઈટ? હું હંમેશા એવું કહેતો હોઉં છું કે આપણા શહેરમાં શા માટે ઇનોવેટરોના પૂતળા નથી મુકાતા, રાઈટ? જેને વોશિંગ મશીન બનાવ્યું, ઇમેજિન એને કેટલું મોટું માનવતાને એનો કલ્યાણ નું કામ કર્યું છે. જેને એસી બનાવ્યા, જેને આ પ્રોજેક્ટરો બનાવ્યા, આઈ મીન ઓલ ધીસ પીપલ આર સો ઇમ્પોર્ટન્ટ ફોર અસ, સો વી નેવર સે થેન્ક યુ ટુ ધેમ. એન્ટરપ્રેન્યોરો જાણે મહત્વના જ નથી, ટેક્સ પેયરો જાણે મહત્વના જ નથી એવી આપણે વાતો કરતા હોઈએ છીએ. અને આવો સમાજ હોય ને ત્યાં પછી એન્ટરપ્રેન્યોરો રહે પણ નહીં, બીકોઝ એમને લાગે કે અમારું તો કોઈ મહત્વ જ નથી, તો શા માટે અમે અહીંયા મહેનત કરીએ. એ લોકો છોડીને જતા રહેશે અને એવી જગ્યા જશે કે જ્યાં એમને એટલીસ્ટ થેન્ક યુ કહેવામાં આવે. સો ધીસ કાઇન્ડ ઓફ એટીટ્યુડ ઇઝ ઓલસો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? જ્યાં વર્ક જે કરતા હોય એને મહત્વમાં આપવામાં આવે. રોલ ઓફ હેરસી, નાવ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડિસેન્ટ જે છે એ બહુ જરૂરી વસ્તુ છે, કારણ કે આઈ એમ શ્યોર તમે બધા એટલીસ્ટ મારી સાથે અગ્રી થશો કે એવા કોઈ માણસો નથી વર્લ્ડમાં કે જે દરેક જગ્યાએ સાચા હોય, રાઈટ? આઈ કેન બી રોંગ, યુ કેન બી રોંગ, હી કેન બી રોંગ. તો આપણે જયારે ઓપનલી ક્રિટિસિઝમ ને એક્સેપ્ટ કરીએ, ડિસેન્ટ ને એક્સેપ્ટ કરીએ, તો જ નવા વિચારો બહાર આવી શકે. પણ જે ડેવલપમેન્ટ રેઝિસ્ટન્ટ સોસાયટી છે ત્યાં ડિસેન્ટ છે, ક્રિટિસિઝમ છે, એને બિલકુલ ટોલરેટ નથી કરવામાં આવતું. અને આવું જયારે તમે કરશો ત્યારે ડેફિનેટલી તમારો ગ્રોથ સ્ટેગ્નન્ટ થઈ જશે, એનો કોઈ સવાલ જ નથી, એનો ઉભો થતો, રાઈટ? સો રોલ ઓફ હેરિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચનિંગ આ બધી વસ્તુ બહુ મહત્વની છે, બીકોઝ આપણે ક્વેશ્ચન નહીં પૂછીશું તો આપણે બદલીશું કેવી રીતે. ક્રિટિસિઝમ શા માટે મહત્વનું છે અને કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ, રાઈટ? અર્થશાસ્ત્રી તરીકે હું આમ કહીશ કે જો તમે આ પોલિસી ફોલો કરશો તો આવા આવા પરિણામો આવશે, અને જો તમારે આવા પરિણામો નથી લાવવા તો પછી આ પોલિસી તમારે નહીં ફોલો કરવી જોઈએ. હું એમ નથી કહેવાનું કે તમે ખોટા છો કે તમે સાચા છો, એમાં નથી બોલવું આપણે. પણ જે એક્સપર્ટ છે એને ખબર છે અને એને જો અભ્યાસ કરવો હોય તો એની પાસે આપણે સાંભળવું જોઈએ કે એ શું કહેવા માંગે છે, રાઈટ?
जो एजुकेट इज नॉट टू ब्रेन वॉश में कहो प्रमाण एजुकेशन सिस्टम एवं होनी जो इंडिविजुअल ने विचारना करे ने इनोवेटिव बनावे ने क्रिएटिव बनावे नहीं के हमने पहले थी जे विचारी ने राखो मायो छे ए जे हमने कया करे कि तुम्हारे विचारवानो नथी राइट अने एज एन एजुकेशन इज आई कैन टेल यू कि आपरी पासे आवी एजुकेशन सिस्टम नथी राइट क्लास में जो छोकरो बिचारो सवाल पूछे तो आवी बनी शिक्षक एने बेसाड़ी दे अने शू खबर पड़े मने खबर पड़े હવે આવું તમે કરો તો પછી પેલો છોકરો નવા વિચારો લઈને બહાર કેવી રીતે આવવાનો છે દેટ ઇઝ નોટ પોસિબલ રાઈટ સો ઇનોવેટર્સ હેરિટેજ ધીઝ આર ઇમ્પોર્ટન્ટ પીપલ રાઈટ ધીસ મસ્ટ બી અ ફોર્મ ઓફ એજ્યુકેશન ધેટ હેલ્પ્સ ધ ઇન્ડિવિડ્યુઅલ ડિસ્કવર હિઝ ઓન ટ્રુથ અને શિક્ષણનો મહત્વ એ છે કે શિક્ષણ આપણને ટ્રુથને ડિસ્કવર કરવામાં હેલ્પ કરતું હોય છે રાઈટ સો આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા આપણી પાસે હોવી જોઈએ નાની નાની વેલ્યુઝ છે વર્ચ્યુઝ જે છે राइट के जॉब वेल डन थई टाइडीनेस छे टाइम पर पहुंचवू छे पंक्चुअलिटी छे आ बधी वस्तुओ पण महत्वनी छे बराबर छे आई थिंक मोड़ा पहुंचवामां तो कहेवत छे कि भाई आईएसटी प्रमाणे आयुं छे स्टैंडर्ड टाइम प्रमाणे तो हवे जे समाज समय नुं महत्व नथी जाणतो ए समाज कोई दिवस आगळ आवी शके नहीं बराबर छे हवे आमां तमारे जे डिस्कशन करवुं छे करजो पण दिस इज दी फेक्ट સુરત પેકેજ જેટલું મારું સર્કલ છે એમાં હું ખાલી બે વ્યક્તિને જાણું છું જે ટાઈમનો આટલો મહત્વ રાખતા હોય છે મારા મેન્ટર મારા ગાઈડ પ્રોફેસર બીવી આચાર્ય જે ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના હેડ હતા અને સેકન્ડ ઇઝ માયસેલ્ફ આઈ એમ નોટ બોસ્ટિંગ બટ આ બહુ મહત્વ એટલે બધા મને ઇંગ્લિશ બોન્ડ કહેતા હોય છે મારા સ્ટુડન્ટ કે આ ઇંગ્લિશ બોન્ડ છે જયારે પહોંચે ટાઈમ પર જઈશ બટ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમે સમયની મહત્વ સમજો સમય જયારે નીકળી જશે ત્યારે તમારાથી પછી કઈ દવાનું નથી રાઈટ સો ધીઝ કાઇન્ડ ઓફ લેસર વર્ચ્યુઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ટાઈમ ફોકસ એઝ આઈ સેડ ધે આર ફ્યુચર ઓરિએન્ટેડ યુ નો જે નથી ડેવલપમેન્ટ કરવા માંગતા તે અમુક પ્રેઝન્ટ ઓરિએન્ટેડ હમણાં મજા કરી લો ભવિષ્યનું શું છે પણ ભવિષ્ય તો આવવાનું જ છે અત્યારે જો મેં ત્યારે પણ કીધું હતું કે સુરતના લોકો બધું વસ્તુ ખાઈ જશે તો પછી આ ભવિષ્યમાં શું કરીશું દેટ ઇઝ નોટ પોસિબલ રાઈટ રેશનાલિટી નો બહુ મહત્વ છે તમે સમજો કે અમુક વસ્તુ થતી હોય તો એની પાછળ અમુક કારણો રહેલા હોય છે અને એ સમજીને પછી એ સાયન્ટિફિક એટીટ્યુડ તમે ડેવલપ કરો અને પછી આગળ વધો કોરોનાની વાત કરો તો એમાં એટલા બધા સવાલો છે કે જે કોઈ પૂછ્યા જ નથી રાઈટ ઇન્ટરનેશનલી ઘણા પ્રોબ ચાલી રહ્યા છે કે શું ચાઇનાએ ડેલિબરેટલી આ બધું કર્યું હતું કે આમાં શું છે આ કયો વાયરસ છે આઈ ડોન્ટ સી એની બધી ક્વેશ્ચન ઇન એનીથિંગ લાઈક ધીસ રાઈટ અને જ્યાં સુધી તમે સવાલ નથી પૂછવાના ત્યાં સુધી હકીકત બહાર નથી આવવાની તો રેશનાલિટીની બહુ મહત્વતા છે રાઈટ ગોડ લક આ બધી વસ્તુઓ આઈ અન્ડરસ્ટેન્ડ સ્પિરિચ્યુઆલિટી ઇન એવરીથિંગ બટ ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ રાઈટ હાર્ટ અને માઇન્ડ બંને ડેવલપ હોવા જોઈએ ખાલી હાર્ટ હશે તો પણ નહીં ચાલે ખાલી માઇન્ડ હશે તો પણ નહીં ચાલે ઓથોરિટીની વાત કરીએ ઇન વેસ્ટર્ન સોસાયટીઝ પાવર રિસાઇડ્સ ઇન ધ નેચરલ લો નાઉ આઈ ડોન્ટ હેવ ટાઈમ ટુ ગો ઇનટુ વોટ ઇઝ નેચરલ લો રાઈટ જેને અમે ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાં રૂલ ઓફ લો કહીએ છીએ એક રિટન લો છે અને બસ એના પ્રમાણે ચાલવાનું છે લો લોજિકલ છે પછી આપણે કોઈ બીજાને ઇન્ટરપ્રેટ નથી કરવાના સો ધીસ કાઇન્ડ ઓફ રૂલ ઓફ લો ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ધ વર્લ્ડ વ્યૂ ઇઝ જે સમાજ ડેવલપમેન્ટ કરતું હોય એમાં લોકો એવું વિચારે કે દુનિયાને હું બદલીશ કેવી રીતે એવું નહીં વિચારે કે હવે આ દુનિયા છે મારાથી બી થવાનું નથી મારા ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ આવતા હોય મને હંમેશા હું જયારે આવી બધી વાતો કરું તો મને એવું જ કહેતા હોય કે સાહેબ અમારાથી શું થાય અમારાથી કઈ થાય નહીં અમારાથી કઈ બદલાય નહીં તો હવે તમારાથી બદલાવાનું નથી તો પછી તમે સુરતમાંથી સિંગાપોર કેવી રીતે થવાનું રાઈટ અને અગેન જો થવું હોય તો નહીં થવું હોય તો પછી કોઈ એમાં મારે કશું કહેવાનું નથી રાઈટ લાઈફ યુ ઇઝ સેમ અબાઉટ દેટ લાઈફ ઇઝ સમથિંગ દેટ આઈ વિલ મેક હેપન નોટ કે ઇટ ઇઝ ગિવન ટુ મી અને હું રિઝાઇન કરી દઉં કે હવે આજ મારું નસીબ છે મારાથી કઈ થવાનું નથી ના નસીબ મારું પોતે જાતે લખીશ એ મારી બુદ્ધિમાં છે એવા લોકો જે સમાજમાં હોય એ સમાજ આગળ વધી શકે રાઈટ અને ડેમોક્રેસીની વાત કરીએ જયારે એબ્સોલ્યુટિઝમ ના હોય અને લિબરલ ડેમોક્રેસી હોય હવે લિબરલ ડેમોક્રેસી અગેન આઈ કે નોટ એક્સપ્લેન હિયર મિલ છે મોન્ટેસ્ક્યુ છે જોન લોક છે આ બધા બ્રિટિશ ફિલોસોફરો હતા એમણે વાતો કરી છે તમે તમને વધારે માહિતી જોઈતી હોય તો હું તમને લિટરેચર આપીશ કે લિબરલ ડેમોક્રેસી કોને કહેવાય રાઈટ પોલિટિકલ પાવર ઇઝ ડિસ્પર્સ અમોંગ ડિફરન્ટ સેક્ટર એન્ડ ધ લો ઇઝ સુપ્રીમ ઓલરાઈટ સો ધીઝ આર ઓલ ધ કલ્ચરલ ફેક્ટર્સ આર વેરી ક્વિકલી આઈ વિલ ગો થ્રુ ધ સોશિયલ ફેક્ટર્સ રાઈટ એમાં પોપ્યુલેશન સાઇઝ અને એની ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ છે
મેન્ટલ કેપેબિલિટીઝ આર ઓલસો ઇમ્પોર્ટન્ટ. હવે હું એક સાયન્ટિફિક રિસર્ચ તમને બતાવવા માંગુ છું, રાઈટ? એ લોકોએ ઇન્ડિયન બ્રેઇન જે છે એની સાઇઝ એમને મેઝર કરી, રાઈટ? અને એમને શું ફાઇન્ડ આઉટ કર્યું, કારણ કે મેન્ટલ કેપેબિલિટીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? ધ સ્ટડી સેઝ ઇન્ડિયન્સ હેવ સ્મોલર બ્રેઇન, રાઈટ? I hope you can see it. Researchers at the International Institute of Information Technology have created the first ever Indian brain atlas. Revealed that the Indian brain on an average is smaller in height, width and volume when compared to Western and other Eastern populations. This is also in a way responsible for lower IQ of people. રાઈટ? સો મેન્ટલ કેપેબિલિટીઝ ઓછી હશે પોપ્યુલેશનની, તો જે હાઈ લેવલ એડવાન્સ કામ કરવાના છે ધેટ વિલ બીકમ ડિફિકલ્ટ. મેં તમને કહ્યું એ પ્રમાણે ઓટોમેશન છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ધીઝ આર હાઈલી ટેકનિકલ સાયન્ટિફિક વર્ક્સ, અને એના માટે આપણી પાસે લેબર ફોર્સ, પોપ્યુલેશન, સાયન્ટિસ્ટો અવેલેબલ નથી. જેટલા સારા સાયન્ટિસ્ટો છે તે ઓલ ગો અબ્રોડ, અને બધા ત્યાંની યુનિવર્સિટીઓમાં અને ત્યાંના રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન્સમાં કામ કરી રહ્યા છે, રાઈટ? બીકોઝ દે ડોન્ટ હેવ ધી પ્રોપર એન્વાયરમેન્ટ ઓવર હિયર. All right, then we have political factors, right? The major political factors affecting poverty and wealth is welfare and warfare state, right? Je pan economics baneya ase, they all know that if you have a small government, it is better for the economy, right? Tame mainstream economics bano ke Austrian economics bano. Markets are very important. સો જ્યાં માર્કેટ ડ્રિવન સોસાયટી હશે, મેં કહ્યું પ્રમાણે, ત્યાં વધારે ગ્રોથ થશે. જ્યાં સરકાર બહુ મોટી હશે, અને હાઉ કેન યુ ફાઇન્ડ આઉટ ગવર્મેન્ટ ઇઝ બિગ, લુક એટ ધેર બજેટ, લુક એટ ધેર એક્સપેન્ડિચર. સો જેટલું વધારે એ ખર્ચતા હશે એટલું ઓછું આપણે ખર્ચી શકીશું. અને મિલ્ટન ફ્રીડમેને કહ્યું એ પ્રમાણે, કોને વધારે સારી રીતે ખબર છે કે પૈસા કેવી રીતે ખર્ચો કરવો જોઈએ, રાઈટ? આપણને ખબર હોય, મારા પૈસા હોય તો મને ખબર હોય કે મારે શું જોઈએ છે, રાઈટ? નોટ ધી અધર પર્સન. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યાં વેલફેર અને વોરફેર સ્ટેટ હોય છે, ત્યાં કામ કરવા માટે કોઈને ઇન્સેન્ટિવ પણ નથી હોતું. હું હમણાં તમને કહું છું કે વાય ઇટ ઇઝ પ્રોબ્લેમેટિક, રાઈટ? બીકોઝ ઇન્ડિવિડ્યુઅલ એફર્ટ ટુ બેટર વન્સ નો કન્ડિશન. બધા એવું હોય છે કે સરકાર જ મને મદદ કરશે, સરકાર. હવે સરકાર બધાને મદદ કરતા કરતા થાકી જાય, કેટલાને મદદ કરે, અને એની પાસે રિસોર્સિસ પણ નથી. ના, તમે જુઓ અત્યારે ભારત સરકારના બધા બજેટ છે એ ખોરવાઈ ગયા છે. They don't have money right now. Budget deficit is around 9% projected, right? Which was last budget માં કઈ 3-4% ની વાત હતી. હવે આ બધું ભેગું થઈ ગયા, ધારો કે ગ્રીસ જેવું, સાયપ્રસ જેવું થયું ભવિષ્યમાં, તો then what? Now, ગ્રીસ મતલબ આખી આખી સરકાર બેંકરપ્ટ થઈ ગઈ. 1990s માં ઇન્ડિયામાં શું થયું હતું? આપણે એક પ્રોબ્લેમ થઈ હતી, પેમેન્ટ ઓફ બેલેન્સ ઓફ પેમેન્ટ ની પ્રોબ્લેમ થઈ હતી, રાઈટ? કે આપણી પાસે 2-3 અઠવાડિયા જેટલું પેટ્રોલ ઇમ્પોર્ટ કરવાના પણ પૈસા નહોતા. હવે જો એ હાલત થશે તો ધેન વોટ વિલ હેપન? જો અત્યારે જે ગ્રોથ ને બધું દેખાય છે ને, એ બધું આરબીઆઈ ક્રિએટ કરેલું છે, પૈસા છાપી છાપી. આ બધું આભાસી ગ્રોથ કહેવાય. જે દિવસે ક્રેશ થશે તે દિવસે બધું આમ જતું રહેશે, રાઈટ? હમણાં તમને એવું લાગે કે શું વાત કરે છે, રાઈટ? પણ જયારે આ બધું થાય, આપણે જોયું 2007 માં શું થયું, right? I'm sure you all were witness to 2007 financial crisis. ત્યાં પણ આવું જ થયું હતું. અનએન્ડિંગ લોનો આપી બધાને, અને એ લોન પાછી નહીં આવે. તમે જો ઇન્ડિયામાં પણ દરેક બેંકના NPAs are rising very rapidly. Right? Already bank of collapse થવા માંડી છે. મુંબઈમાં PNC bank છે, right? પંજાબ, મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક went away. અને બધી બેંકો ટ્રસ્ટ પર જ ચાલતી હોય છે. They are in fact all the time bankrupt. જો બધા ડિપોઝિટરો એક સાથે પૈસા લેવા જાય તો એ લોકો પાસે કશું નથી આપવા માટે. હવે જયારે આ ભરોસો તૂટશે, ત્યારે જે ગ્રેટર ડિપ્રેશન ની અમે વાતો કહીએ છીએ ઇકોનોમિસ્ટો, 1929 માં અમેરિકામાં જે મંદી આવી હતી એને મહામંદી કહેવાતી હતી, ગ્રેટ ડિપ્રેશન. હવે આ ધીસ વન ઇઝ ધ મધર એન્ડ ફાધર ઓફ ધેટ, યુ નો, ડિપ્રેશન, ગ્રેટર ડિપ્રેશન. કારણ કે વર્લ્ડ ગવર્મેન્ટ ની ડેટ અત્યારે બહુ જ વધી ગઈ છે, અને બિલીવ મી આરબીઆઈ ની પાસે કોઈ ઉપાય નથી આ બધા બધી વસ્તુ માંથી બહાર આવવામાં, કારણ કે પ્રોબ્લમમાં લઈ જવા વાળી જ આરબીઆઈ છે. અને એ લોકોએ અત્યારે તમે જો ઇન્ટરેસ્ટ રેટ એટલા ઓછા કરી નાખ્યા છે કે આંતી નીચે લઈ જવા એમના માટે પોસિબલ નથી. અને જયારે આટલા ઓછા ઇન્ટરેસ્ટ રેટ હોય ત્યારે સેવિંગ કેવી રીતે થવાનું,
અને મેં તમને કહ્યું કે સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ માટે બહુ મહત્વનું છે અને આ બધું કેપિટલ આપણું આખું સ્ટ્રક્ચર ડિસ્ટ્રોય થઈ રહ્યું છે એની વાત અત્યારે નહીં કરી શકીશ મે બી સમટાઈમ એલ્સ આઈ વિલ ટોક અબાઉટ બિઝનેસ સાઇડ ઓફ થિયરી રાઈટ ત્યારે વધારે ખબર પડશે પણ જનરલી વોટ આઈ એમ સેઇંગ ઇઝ ધીસ ઇઝ ધ બિગ પ્રોબ્લેમ રાઈટ સો એનીવે દીસ આર ઓલ ધી ફેક્ટર્સ યુ નો ધેટ આર રિસ્પોન્સિબલ ફોર જનરેટિંગ મટીરિયલ વેલ્થ અને ડેવલપમેન્ટ એન્ડ પ્રોગ્રેસ આપણી પાસે જો આ બધી વસ્તુઓ હશે રાઇટ કોમ્બિનેશનમાં વિચ ઇઝ અ કાઇન્ડ ઓફ હિસ્ટોરિકલ એક્સિડેન્ટ તો સુરત સિંગાપુર બની શકે અધરવાઇઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કાઇન્ડ ઓફ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ અને મેં કહ્યું એ પ્રમાણે આમાં કેટલા વર્ષો જશે નોબડી કેન સે એ પણ જો આપણે અત્યારથી સસ્ટેન એફર્ટ કરવા માંડીએ તો રાઇટ મેં અમને કહ્યું છે સોહેલને અને સોહેલે બહુ સારું ઇનિશિયેટિવ લીધું છે મેં અમને કહ્યું કે તમે સ્કૂલ યુનિવર્સિટી ઉપર ડિપેન્ડ ના કરો સારા જો સ્કિલ તમને છોકરાઓ જોઈતા હશે તો ઇન્ડસ્ટ્રી પોતે જ અત્યારે ટ્રેન કરવા પડશે જે ટ્રેડ સ્કૂલનો કોન્સેપ્ટ છે જે અત્યારે ગૂગલ કરી રહી છે અમેરિકામાં રાઇટ જપાનમાં ચાઇનામાં સો ઇન્ડસ્ટ્રી પોતે જ ટ્રેન કરે કારણ કે બાળક જશે સ્કૂલમાં કોલેજમાં કશું શીખીને નીકળતો નથી એની પાસે ખાલી ડિગ્રી છે પીસ ઓફ પેપર છે એની કોઈ વેલ્યુ નથી તો હવે આવા લોકોને તમે કેવી રીતે કામ પર લગાડશો ઇટ વેરી ડિફિકલ્ટ રાઈટ અને આપણે ત્યાં બહારથી તો આપણે કોઈને લાવતા નથી રાઈટ જપાન છે ફોર એક્ઝામ્પલ એમની પાસે પોતે જ છે પણ વી ડોન્ટ નો અવર કલ્ચર ઇઝ લાઈક ધેટ કે વી ડોન્ટ એક્સેપ્ટ ધી આઉટસાઇડર્સ તો આપણે ત્યાં જો ફોર એક્ઝામ્પલ તમે દુબઈ જુઓ સાઉદી મિડલ ઇસ્ટ ના બધા કન્ટ્રી શા માટે વિકાસ પામ્યા છે એ લોકો પાસે રિસોર્સ છે પણ માણસો એ બહારથી લાવ્યા છે રાઈટ દુબઈ ને ડેવલપ કરવા વાળા વ્હાઈટ પીપલ છે વેસ્ટર્નર્સ છે એ લોકોને લોકલ પોપ્યુલેશન નથી એ તો ઓઇલના જે પૈસા આવે છે એ પ્રોવાઈડ કરે છે અને બધા ફોરેનરો છે જે બધું કામ કરી રહ્યા છે રાઈટ સો આપણે પણ જો એ કરી શકતા હોઈએ તો આપણે જો અહીંયા ફોરેનના ટીચરોને લાવીને અહીંયા આપણા છોકરાઓને ટ્રેન કરીએ આખું કલ્ચર ચેન્જ કરવા માટે સો ધેન ઇટ ઇઝ પોસિબલ પણ મેં કહ્યું એ પ્રમાણે ધીસ ઇઝ અ વેરી લોંગ ટર્મ પ્રોસેસ અને સસ્ટેન તમારે એફર્ટ કરવા પડશે અધરવાઇઝ ઇટ વિલ નેવર હેપન Alright, so I think with that I will conclude my presentation and the floor is open for question and answer. So, thank you very much everyone. Thank you so much Madhusudan Rajji ke aatli detail ma aape je study karyu chhe ane thoda tuka samay ni andar aape jani shakya ke kya kya sudharao aapne apni jat ma khas karine pehla lavva pade ane e jo sudharao thai ane eni shuruat pan thai તો પણ આપણે સિંગાપોર બની શકાય સુરત ને સિંગાપોર બનાવી શકીએ સો આના માટે ઘણા બધા ઓબ્વિયસલી ક્વેશ્ચન્સ હશે જ આપ સૌ પાર્ટિસિપેન્ટ્સ માં હું રિક્વેસ્ટ કરું છું કે વન બાય વન આપણે ક્વેશ્ચન સર પાસે લાવીએ અને આનું કોઈ પણ જે પણ માર્ગદર્શન છે તે સર તરફથી આપણને મળે સો એની ક્વેશ્ચન્સ ફ્રોમ પાર્ટિસિપેન્ટ્સ My name is Mahesh Kongane. I am in education. આપણે જે વિકાસની પરિભાષા બોલીએ છીએ કે બૌદ્ધિક વિકાસ અને સામાજિક મૂલ્યોનો વિકાસ તો સુરતને સિંગાપુર બનાવવા માટે આમાંથી કયા વિકાસની જરૂર છે એ તો આઈ થિંક સુરતના લોકોએ વિચારવાની જરૂર છે મારે જે કહેવાનું હતું એ તો કહી દીધું છે વોટ ડુ યુ થિંક કયાની જરૂર છે ભૌતિક વિકાસ છે અને હજી વધારે કરી શકીએ એમ છે પણ બેઝિકલી જે આપણે છે ને સામાજિક મૂલ્યો એનો વિકાસ બહુ જરૂરી હોય તો તમને લાગે છે તો એના પર આપણે કામ ચાલુ કરી દેવાનું છે આમાં ઇન્ડિવિજ્યુઅલ ની એફર્ટ નો સવાલ છે જે 10 કલાક કામ હોય છે પણ ખરેખર 4 કલાક થાય છે એ જ મને મેઇન વસ્તુ લાગે છે યંગ જનરેશન જે છે આખો વખત મોબાઈલ પર રમા કરે છે અને જે મજદૂર વર્ગ આવે છે એ પણ ટાઈમ વેસ્ટ કરતો હોય છે એટલે જો ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે પ્રોડક્શન આપે આપણને તો જ આપણે સુરતનો વિકાસ કરી શકીએ બાકી મની વેસ્ટેજ નો રેશિયો સુરતમાં ખાસો ઊંચો છે હા તો એના માટે મેં કહ્યું પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલ જ એફર્ટ કરવી પડશે બીકોઝ આમાંથી હું એવું કુદીશ નહીં કહું હું તો કશું બદલવા નીકળ્યો પણ નથી એઝ એન ઇકોનોમિસ્ટ એન્ડ એઝ અ થિંકર હું ખાલી રસ્તો બતાવવા માંગુ છું માય જોબ ઇઝ અ ટીચર્સ જોબ ઇઝ ઓફ ધેટ અ ગાઈડ કરવાનું લોકો એ છે હું તો બાંધુ જ છું મારી ઇન્ડિવિજ્યુઅલી મારા ક્લાસીસમાં
If you come to my university, my department, if you meet my students, so they will tell you. એટલે હું એ ઇન્ડિવિજ્યુઅલ એફર્ટ માં ડેફિનેટલી બિલીવ કરું છું ને ધેટ ધેટ્સ વોટ આઈ એમ ડુઇંગ બટ વધારે ને વધારે લોકો કરશે તો જ ફાયદો થશે એ શું છે એક ક્રિટિકલ માઇનોરિટી હોય એ ક્રિટિકલ માઇનોરિટી જો ડેવલપ થાય તો એ માઇનોરિટી પછી સમાજને ચેન્જ કરી શકે આપણે ત્યાં પ્રોબ્લેમ શું છે કે ક્રિટિકલ માઇનોરિટી પણ અવેલેબલ નથી ઇન્ડિવિજ્યુઅલ એફર્ટ થતી હોય છે બટ ધેટ ઇઝ યુ નો નોટ ગોઈંગ ટુ ડુ ધ થિંગ મારા માટે માઇનોર અને ધેટ્સ વોટ આઈ એમ ડુઇંગ આઈ એમ ટ્રાઇંગ ટુ યુ નો કાઇન્ડ ઓફ બ્રિંગ ઇન યંગ સ્ટુડન્ટ્સ અને મારી આગળ ટીમ બનાવીને મારું ઇન્સ્ટિટ્યુટ ચલાવું છું અને કોશિશ કરું છું કે મારી પાછળ લીડરશીપની કમી ના થાય રાઈટ સો એ દરેક ઇન્ડિવિજ્યુઅલે કરવું પડશે જો તમે સમજી ગયા હશો તો બરાબર છે હા તો હું એટલો ડેફિનેટલી કઈ નહીં કરી શકું આપણે ઓનેસ્ટી લેવલ બહુ જ ઓછો છે હું બી એજ્યુકેશન માં છું ને મેં અત્યાર સુધીમાં લગભગ 1.5 લાખ વિદ્યાર્થીઓને ભણાવ્યા છે તો હોમવર્ક ન કરવું એક ટેન્ડન્સી બિઝનેસમેનની ટેન્ડન્સી ટેક્સ ન ભરવાની ટેન્ડન્સી મજદૂરની ટેન્ડન્સી કામ ન કરવાની ટેન્ડન્સી મજદૂર હંમેશા એમ ઈચ્છે કે હું ઓછું કામ કરું ને વધારે મેળવું માલિક હંમેશા એમ ઈચ્છે કે હું એટલે વધારે કામ લઉં એને ઓછું આપું આ બધા મૂલ્યો જ્યાં સુધી નહીં બદલાય આમાં શું છે આમાં એક તો ફેમિલી પણ બહુ મહત્વની છે પેરેન્ટ્સ જે છે પેરેન્ટિંગ નું પણ પેરેન્ટિંગ ઓલસો એક સ્કિલ છે મા બાપ બનવું મોટી રિસ્પોન્સિબિલિટી નું કામ છે એવું કહેવામાં આવે છે કે મધર ફાધર નો રોલ ઇઝ લાઈક યુ આર ડુઈંગ 3 જોબ્સ એટ ધ સેમ ટાઈમ પણ આઈ થિંક આપણે અહીંયા કેટલા લોકો આ વસ્તુને ગંભીરતા લઈ લેતા હોય છે નોટ મેની પીપલ રાઈટ એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન એઝ અ ટીચર તરીકે હું જોઉં છું કે છોકરાઓ જે પ્રમાણે મારી પાસે આવીને વાતો કરતા હોય છે એટલી ખુલીને વાતો આપશો એ લોકો એમના માતા પિતા પાસે નથી કરતા તો આ ફેમિલી ચેન્જ થવી જોઈએ રિલીજિયસ લીડરોની આમાં મહત્વતા છે પોલિટિકલ લીડરોનું આમાં ઇમ્પોર્ટન્સ છે એ લોકો જો ગાઈડન્સ પ્રોવાઈડ કરે એક લીડર તરીકે રોલ મોડલ તરીકે તો કારણ કે નાના બાળકો છે એ તો મોઢામાંથી જ શીખતા હોય છે અને ઘરમાં જો તમે આ જોતા હોય કે મારા મમ્મી પપ્પા તો આવું જ કરે છે પછી પેરેન્ટ્સ પણ આજકાલ ક્યાં પોતાના બાળક પર ચાલે છે હવે વાત એવી છે 20 કરોડ યુથ ને એજ્યુકેશન ની વાત કરી આપણે સ્કિલ અને ઇનોવેટિવ આઈડિયા વાળા સ્ટુડન્ટ રહેતા નથી સર મારે એજ્યુકેશન સિસ્ટમ ઉપર કેવું છે તમે સાહેબ બીજા યુનિવર્સિટી સાથે કનેક્ટેડ છો આ યુનિવર્સિટી પ્રોફેસર જે નિયુક્તિ કરે છે ને કોમ્પ્રોમાઇઝ કરે છે એજ્યુકેશનની ગાઈડલાઈન્સનો પણ ભંગ કરે છે અને કન્ડિશનલ એપોઇન્ટમેન્ટ આપે છે જે પીએચડી નથી પીએચડી થયેલાનો પગાર આપવાનો આગ્રહ રાખે યુનિવર્સિટી અને નોન પીએચડીની એપોઇન્ટમેન્ટને માત્ર આગ્રહ રાખે અને મને જણાવતા દુઃખ પણ થાય છે તમને 1 મહિના પહેલા આ 4 મહિનામાં જ અમે આપણા પેલો 6000નો એજીપીમેન્ટ 7 કરવાનો 7માંથી 8 કરવાનો એના પર ઇન્ટરવ્યુ લેવાના હતા એન્જિનિયરિંગ કોલેજ કમ્પલસરી બધા હાજર રહેવાનું માનશો નહીં માત્ર 7 સિવાય બધાને અમારે ફેલ કરવા પડ્યા પ્રમોશન માટે નહીં પણ માત્ર પીએચડી થાય એટલે હી બીકમ એન્ટાઇટલ
પોસ્ટ પીએચડી નો પણ અનુભવ નહીં. હવે જયારે ક્વોલિટી ઓફ ટીચર્સ જો પુઅર હોય, વોટ અબાઉટ ધ સ્ટુડન્ટ્સ? એટલે આ બાબતમાં યુનિવર્સિટીની ટોટલ બેદરકાર છે એવું કહેતા શરમ જ લાગતું. તમે ઇકોનોમિક્સ ના પ્રોફેસર ને સર્વે કરો અને એ પણ તમે પૂછો કે તમે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ કે ઇકોનોમિક ટાઈમ્સ મંગાવો છો? જે માણસ આટલા બે ન્યુઝ પેપર પણ નહીં મંગાવતો હોય, ઇકોનોમિક્સ નું લેક્ચર આપતો હોય, તો એ આપણે કેવી રીતે ફિલિંગ કરવાનું? આ પરિસ્થિતિ છે. વોટ ઇઝ યોર કોમેન્ટ? યા માય કમેન્ટ ઇઝ ધેટ આઈ એબ્સોલ્યુટલી એગ્રી વિથ યુ. અને હું તમને એમ કહીશ કે ઇસકે સુરત શહેરના નાગરિકોનો આ રિસ્પોન્સિબિલિટી છે કે દે મેક શ્યોર કે શહેરની યુનિવર્સિટી શહેરના વિકાસમાં કન્ટ્રીબ્યુશન આપે. અને જો કશું ખોટું થતું હોય તો તમે વોકલ બનો. જો સમાજે જ પ્રેશર નથી કરવાનું, પેરેન્ટ્સ દે ડોન્ટ ડુ એનીથિંગ, તો પછી ત્યાં શું પ્રેશર છે, ત્યાં શું ઇન્સેન્ટિવ છે બદલવા માટે? અને આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઇનટુ પોલિટિક્સ એન્ડ એવરીથિંગ, કારણ કે એ મારા ગજાની બહારની વાતો છે. બટ યુ નો વોટ આઈ મીન, તો ઓનેસ્ટલી આઈ એગ્રી વિથ યુ, જે કઈ હશે ડેફિનેટલી ટ્રુ. અને તમે જૂની જનરેશનના માણસ છો એટલે આમ શ્યોર તમારું દિલ ઝૂકતું હશે, રાઈટ? કારણ કે મારા જે મેન્ટર છે આચાર્ય સર, આઈ ડોન્ટ નો વેધર યુ નો હિમ ઓર નોટ, એ પહેલા કેપીમાં જોઈન થયા હતા. He's also very, a student of KP. Right. So, he was there, Bhadao Dada, Maharaj mentor, Professor P.V. Acharya. Yeah, I know. Right. So, university par jo pressure na hoy, us tak ek example aap, jo yaar America aata to main Princeton University gaya tha. To Princeton University ka gaam na loko university ka t-shirt pehre. To main ne puchu kaisa pade, humne ko humne ko garv chhe hamari university. Tara mane ko Surat shahar na kitna loko ne khabar chhe university kya hai. કેટલા પેરેન્ટ્સ આવીને પૂછે છે કે અમારા બાળકોને શું ભણાવવામાં આવી રહ્યું છે? જો તમે અકાઉન્ટેબિલિટી જ ના રાખવાનો, એટલે કે શિક્ષકની અકાઉન્ટેબિલિટી હોવી જોઈએ. જો આપણે માર્કેટ નથી કે લીધાને કાઢી મૂક્યા, આ તો સ્ટેટ યુનિવર્સિટી છે, રાઈટ? તો સ્ટેટ યુનિવર્સિટીમાં શું છે કે બધી રીતે તમારે એક્ટિવ થવું પડશે. તમને લાગે છે કે ગાંધીનગર પ્રેશર લાવવાની જરૂર છે? ત્યાં પ્રેશર લઈને આવો. ઇફ યુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, ધેન ડોન્ટ ટોલરેટ ઇટ. આઈ ટોલ્ડ યુ, સોસાયટીએ મોરલ થવું પડશે. આ યુનિવર્સિટી છે ને એ શિક્ષણ વિરોધી યુનિવર્સિટી હોવી જોઈએ, પોલિટિકલ માણસોની યુનિવર્સિટી નહીં હોવી જોઈએ. અત્યારે ધીસ યુનિવર્સિટી ઇઝ અ યુનિવર્સિટી ઓફ પોલિટિશિયન્સ, લેટ મી ટેલ યુ. અને તમે વિચારો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ લસુ, એ કોલેજે પોતાનું કોસ્ટ ઓફ એજ્યુકેશન એમના મારફત વસૂલ કરવાનું હોય. સાહેબ, આ યુનિવર્સિટીનો કાયદો એવો છે કે નવી જન્મેલી કોલેજ ને 15 વર્ષ જૂની કોલેજ બંનેની આપવાની. અમે કીધું અમે આ કરવાનું નથી, તમે કરજો, વી આર નોટ ગોઈંગ ટુ ડુ. અમે એકદમ નફરત થઈને અમે વર્તન કરવાનું નક્કી કર્યું. અમે વિચારે કે યુનિવર્સિટી અમારી સામે શું પગલા લે છે, પગલા લઈ પછી અમે હાઈકોર્ટમાં મેટર્સ લઈ છીએ. એટલે કહેવાનો મતલબ એ છે કે એજ્યુકેશન ચલાવવા માટે બ્રેક ઇવન તો આવવો જોઈએ. અને જો બ્રેક ઇવન કોઈ એજ્યુકેશન સંસ્થા નહીં લાવી શકે, તો એ સંસ્થા પણ એજ્યુકેશન કેવી રીતે આપશે, કેવી રીતે ચલાવશે? કુલાને તમારે સારા પ્રોફેસરોને જો ટ્રેક કરવા હશે તો એમને તમારે સારું પેમેન્ટ આપવું પડશે, રાઈટ? અને મેં કહ્યું એ પ્રમાણે સુરત શહેરના લોકોએ જ આ બધું કરવું પડશે. ગ્રાહક તરીકે આપણે બેસ્ટ ક્વોલિટીનું પ્રોડક્ટ આપણને મળે અને રીઝનેબલ પ્રાઇસમાં, એનું આપણે ઇન્સિસ્ટન્સ કરવું જોઈએ. આપણા ત્યાં લોકો કેવા છે કે બધી વાતમાં કોમ્પ્રોમાઇઝ કરી લે કે હવે ચાન્સ, હવે આવું છે, હવે આ બદલાવાનું નથી. તો તમે જયારે ક્વોલિટી માંગશો નહીં તો સામે ક્વોલિટી આવવાની કેવી રીતે? વિદ્યાર્થીઓ પણ કોમ્પ્રોમાઇઝ કરે, પણ એ જ કહું છું, પણ એ કુવામાં ગમે ત્યાંથી લાવવું પડશે. આપણે જો આપણી નેક્સ્ટ જનરેશન એટલીસ્ટ એટલી ઇન્સિસ્ટન્સ કરતી થઈ જાય કે ના મને આ ક્વોલિટી જોઈએ ટીચિંગ, કે મને ક્વોલિટી પ્રોડક્ટ જોઈએ,
હું કોઈ વસ્તુથી કોમ્પ્રોમાઈઝ નહીં કરું. હું હોટલમાં જઈશ તો મને જોઈશે એ પ્રમાણે જ તમારે આપવું પડશે. કે હું શોપિંગ કરવા જાઉં તો તને જે જોઈએ તારે રાખવાનું નથી ખરીદવાનો, મને જે જોઈએ તારે આપવું પડશે. આવું જો આપણે કરીશું તો બદલાવ આવશે, નહીં તો નહીં આવે. આપણે જો ગલ્લા તલ્લા કરીને ચલાવી લઈશું તો પછી એ તો ગાળું તો ગબડવાનું છે, બરાબર છે? એટલે તમે જે કરી રહ્યા છો ડેફિનેટલી ઇટ્સ વેરી ગુડ, અને આવું વધારે વધારે લોકો કરે જ જરૂર છે. આપણે એ લોકોને ખબર નથી સાઉથ ગુજરાત યુનિવર્સિટી ક્યાં. મુંબઈ યુનિવર્સિટીમાં તમે એડમિશન લેવા જાઓ તો એમના ડ્રોપ ડાઉન લિસ્ટમાં ઓનલાઈનમાં નામ નથી હોતું, બરાબર છે? તો આ બધી વસ્તુ કોણે જોવાની છે? શહેરના લોકોએ જોવાની છે. શહેરના લોકોના વિકાસ માટે યુનિવર્સિટી બની છે, રાઈટ? સ્કૂલો આ બધી વસ્તુ એના માટે છે. એનીવે આઈ હોપ યુ આઈ ગિવ યુ ધ આન્સર. Anybody else? Yes. So, tomorrow is a question about, I've been studying economics on a separate basis. I'm not anywhere in the institution. I'm part of a realistic group that I am. The most important part which I understand, that America and China, where we talk about the monetary part, that they were always been manipulating their currency. Like China has a hold over their currency, which they, as far as it's not market fluctuated currency, correct? So they can do whatever with their currency, either they can lower it down or they can make it higher. Because it's not market. Go on, I can hear. So it's not marketly traded as like what so when China is looked into it, because I've worked in a very different fields, where China has done what we actually, as you said, in terms of competition, I guess RBI is actually doing on that part. That if China can manipulate and take on with the world, where they've given the loans in their own currency, like giving on a different path and making whatever is cheaper. Why they have so much cheaper? Because it's been mass produced, it's been subsidized by the government to export. And for us to actually compete, because what we are not trying to produce a, like a factory which is just running on to the monetary benefits given, and then later on we will take back as a world dominance. So if we are doing the same thing like what you said, if RBI is doing it in terms of it's collapsing in terms of the economy, then it's not wrong if we are just giving a booster for right now, and then we can also do the similar path. No, now there is a, see, the question is whether China is doing the right thing. It may look like that they are doing good thing right now, but they have a huge bubble in their economy. And when that bubble will crash, they are going to have a lot of problems. Right? So we cannot, you know, pop our own bubbles looking at them. No, but it's been the BBC talking, I think BBC had made a documentary on that also, I think 4 years back, that China is in a bubble. But from that time onwards, since there is no bubble which has been actually, they created the whole cities and then they've been still sustaining. Like we talking about a lot of cities which have been just created, like one which they made with the Eiffel Tower and all of that. Ghost towns. Yeah, the ghost towns and all. But they're still surviving. Well, the people are still like, in the index, if you saw, like how right. You put it across, that in index they're still at the fifth rank, then what's wrong? It's just a matter of time, that's it. The bubble will pop, that I can guarantee. Maybe sustaining for a while because they're pumping more. Yeah. See, right now the same thing happened in India. Market crashed from 42,000 to something like 22,000. Right. They started pumping again, goes up again. But in that, you are destroying the capital structure. Now, unfortunately, I cannot explain everything to you right now. Okay? Now, look what America is doing. Now, they are gone. The empire is collapsing because they were manipulating the currency for so long. You know the petrodollar system? Exactly. Right? Now, dollar is no longer going to be the international payment of system. Right? Recently, this CPEC, they have announced that they are going to trade in local currency. So, China is moving away from America. So, and every international currency has some time period around 70-80. So, dollar's time is gone now. They use the military muscle power to keep the dollar popped up, and in that they bankrupted themselves, they financially destroyed themselves. Right? So, probably China will do the same thing if they follow the same policies. But their population is also very hardworking. They have this cultural factors. So, that's why they are able to do what they are doing right now. So, it's not that because they are successful, follow why we should follow them. No, we should follow our own sound policies. Believe me, if we stop doing what they are doing, we can attract a lot of capital over here. Make our currency, let's say, gold back. If rupee is gold back, that's what China is trying to do. They are covering the gold market, they are buying gold, and once upon a time they will announce
that now our currency is backed by gold, which was the case with dollar before 1933. So 33, the Britain was and everything started, they had the dollar exchange system, and then there was a problem. So that point onwards, America started decaying from inside. That's why it was called gold standards, not otherwise, correct? So if anything, money, you have to pay, get back at the gold. So we don't have its system since 1971. And I'm going to tell you right now that system is about to end now. That monetary experiment of fiat paper currencies all over the world is coming to an end. And maybe we will require some kind of gold-backed currency to stabilize everything when everything will collapse. Now again, I cannot give you the timeline because I'm not a Nostradamus, right? But it will happen, that's what you can understand from period history. Right? That is going to happen. The Keynesian economists, they will never tell you. The people who run RBI, he's not even an economist, he's a historian. So they are never going to tell you what they're doing. But these are the consequences. Right? So same thing happened, and with that you can see America is finished now. So what is the main thing that India should do? Is the one which you said if somebody wants to really want to implement or want to put something ahead. Right, see what we need is basically more freedom for entrepreneurs, for businesses, less and less regulations, right? Sound currency monetary system, right? We had a silver standard, right, before independence and everything. Maybe we can bring that back. But these are very big changes, and wasted interests are huge. Yeah, absolutely. But again, as I said, if people become active, if they can pressurize the political leaders, maybe then something can happen, but I'm not... Yeah, but that's like individual wasted interests are too many. Like even like what will happen with Corona and 1 year, people, you get to see real people's lives and faces, so... That actually requires But that's what I'm saying, that this is societal effort, at least a critical minority is important. As long as you don't have the critical minority, I don't think so any changes are possible. But we should not lose our heart, we should continue to do what we are doing. Right? I always do that. I never bother about something is changing or not changing. Okay, I know this is the right thing to do and I'll do it. Yes, sir. I have a couple of questions. Sure, sure. Number one, you say that demographic dividend is no more available in India. Yeah. You put it somebody. Now if that is the situation, what should be done to see that situation is improved? See, I told you one, that businesses can start training students. Instead of just relying on universities and schools. Another thing, parents can think of homeschooling their kids. Stop relying on schools. If schools are not doing their work, then what is the need of sending them to school? If schools are all about taking fees, taking exams, then what is the use of that kind of education system? So parents will have to take things under their control. I told you, Google has started this kind of program that they will take students in, they will train them, they will give them certificates which will be valid in the industry, and industry leaders, they will have to recognize these certificates. Don't insist that aapke paas degree honi chahiye. Jaise you say PhD, okay, I'm sure most of the PhDs don't know what PhD is all about. Or what is the history of PhD, it is just a license to teach actually. Right? The word doctor comes from the Latin word dossier. Dossier means to teach. So during those times, if you wanted to teach in university, you need this license from the king. That is it. It was just a license. PhD does not mean you become a pandit or you become a scholar. Okay? You don't become a scholar just because you have a PhD. Right? Do you think government should open up an entire education system? They should open up the economy actually. Whoever can teach, let them have it. Absolutely. I have an idea in my mind. So market is very important, competition is very important. So I always kind of joke around in my department that let's have boxes of all teachers' names. You deliver a lecture, if students are happy, they will put some money into that. That is your salary. Can we have that kind of system? I think it's very difficult. But of course, open up everything for competition. Right? One more question. Sure. Your subject was why Sweden cannot be Singapore.
No, I did not say that. I said how it can possibly become. How it can become. Okay. The entire substance of the dog was, it was related to any of the city. Yeah. Or any of the three cars. Yeah. That New York, Bombay can become New York, or Surat can become Surat. Yeah. But then when you chosen this, you had anything in mind for Surat? Anything specific or it was just general that you see, could buy? No. I very strongly believe that Surat has potential. So I just want to know from you. Yeah. That whatever you found out, the factors in Surat, right, which can be made and which can be considered wearable for it to become Singapore, would you please say that? I think very few. One thing is that we are geographically very nicely located. See, the problem is, as I say, we cannot make our policies independently. But we are not like Singapore. Singapore is a separate country. They can do whatever they want. But if we try to make different policy, that's not possible. You have related Surat and Singapore. Right. And you have found, you must have found out something. Something, yeah. Which can convert Surat into Singapore. Yeah. So what was that then in your mind? One thing in my mind was trading, because we are a port city, been a rich city since very long. But I think almost all other factors are missing. Because all your factors, I mean, prejudice was absolutely in general. Mm. Yes. I just wanted to know if you have anything in mind. Right, I said one only, the geographical factor, and we can trade. But that also how much possible, I don't think. So usually it happens with most of the cities, which I've been very fortunate to be. So I was part of Air India for 8.5 years, flying to the different countries. I was a crew as well before that. So what he is trying to put across, and that's what I also wanted to understand, is whenever you have a trade, it opens up all the different avenues. So every city like Hong Kong, Singapore had nothing. In 1950s, when they got independence, they were separate. They started very differently on their own. Like Japan after Hiroshima, Nagasaki, they still didn't have anything. But they started everything on their own without any natural resources. We have natural resources which we can still utilize and put it to further ahead. But where we lack is that we abide by certain rules, or we've been held back by saying ye nahi ho sakta, wo nahi ho sakta, ye nahi ho sakta, ye nahi ho sakta. If you are letting people to think independently, go further, if it works well, yes, let it go ahead, otherwise stop it. But you don't stop it before it only starts. So that's why every city has it, and we have a potential. And the most testament to that is our Juni Haveli, Britishers to Kodam, which is still there. We had a river which people can use, Britishers can use directly as their port. So that is what. Yeah, in fact, Britishers entered India from Surat. Right, so that's why this, see, I have been to Mumbai, been to Delhi, but if I have to live, I will come down to Surat. And that is the reason why I mean, I had a job in Delhi, I left it. Oh yeah, and that's why I decided that let me talk on this issue, because at least we can do it. Right? If other cities cannot do it, we are not going to bother about that. Because if we focus locally, then I think we can attract a lot of people. You know, it's already a city of migrants and immigrants like New York. But we don't have immigrants from other countries. We only have internal migration coming from other states. And they have made this city rich and, you know, vibrant and everything. If we have people from abroad also, then imagine, it can become Singapore, no problem. But we have to attract these people. Over there, we have a limitation. We can't form our own policies, unfortunately. Right? Sir, Surat ma bhi bahar na logo bahut hai se. Ame original Surtis to bahut chahiye. Let's say Chinese or Japanese or Italians or Americans. Yes, I don't need that. जो आज का जो हमारा सेशन था कि सूरत वांट टू बिकम सिंगापुर, सो बहुत सारे चैलेंजेस हम फेस करते हैं. जस्ट मेजर रीजन कि अदर जो कंट्रीज है वो ग्रो कर पा रही है कि हमारा पॉपुलेशन तो बहुत ज्यादा है,
और जैसे आपने बताया पॉलिटिकल हो गया, रिलीजियस हो गया, बहुत सारे ये सब एज अ यूथ को बहुत ज्यादा दिक्कत करती है। एक यूथ जब मार्केट में उतरता है ना तो 50 लोग होते हैं उसको ऐसा घुमाते हैं कि वो वापस से उधर ही बैठ जाता है। बोला एज अ यूथ आई फेस दिस एंड आई ट्रैवल सो मेनी सिटीज एंड व्हाट आई फाइंड कि हमारा देश बहुत बड़ा है और जो आपने अभी जो टॉपिक्स लिए बहुत सारे जो कि पॉलिटिकल प्रॉब्लम है, एजुकेशन प्रॉब्लम है, एजुकेशन में ये चेंज आनी चाहिए, यहाँ पे ये चेंज आनी चाहिए, व्हाट आई फाइंड कि एज अ हर स्कूल एंड कॉलेजेस को एंड इंडिविजुअल ये सोचना चाहिए कि मैं कैसे ग्रो करूँ। आई राइट नाउ आई फोकस ओनली एवरी मॉर्निंग आई वेक अप एंड आई जस्ट डू वन थिंग कि मैं आज कैसे बेटर करूँ, बिकॉज इंस्टेड ऑफ कंप्लेनिंग कि सर ये पॉलिसी गवर्नमेंट की अच्छी नहीं है, ये एजुकेशन ऐसा था, मुझे ये चीज सीखने को नहीं मिली, इंडस्ट्री में ऐसा होता है, मैं फोकस ये करूं कि मैं अपने ऊपर मुझे रोज बेटर करना है, मैं ग्रो होऊंगा, मेरी सिटी ग्रो होगी, मेरी सिटी ग्रो, मेरा स्टेट ग्रो और मेरी कंट्री ग्रो। सो हम एजुकेशन में आप इसके अंदर क्या पॉइंट ऐड करेंगे, आज यहाँ पे जो चेयरमैन से जो एजुकेशन चला रहे हम इस तरह का क्या क्रिएट करें फॉर यूथ, बिकॉज वी आर द लार्जेस्ट यूथ बट वो यूज में ही नहीं आ पा रहा है, हम उसके ऊपर फोकस करें कि इनकी पॉलिसी ऐसी है, इनका ऐसा है, ये यूथ जो है वो इसके ऊपर कैसे दिमाग दौड़ाए कि मैं कैसे ग्रो करूं। तो हाउ यू पुट सम एड वैल्यू इन दैट कि एवरी इंडिविजुअल, बिकॉज इट्स ये जो बड़े बड़े गोल्स है ये गवर्नमेंट से कभी होने वाले नहीं, किसी एजुकेशन सिस्टम में नहीं होंगे, ये तभी हो पाएगा वेयर एंड एवरी इंडिविजुअल हैव टेक द रिस्पॉन्सिबिलिटी कि अब हमें खड़ा होना है। जापान ग्रो कर रहा है जस्ट बिकॉज कि जापान का हर एक आदमी बोलता है कि मैं आगे बढ़ रहा हूँ, आना है किसी को तो हम बोलते हैं ये एजुकेशन मिनिस्टर ये करेगा अभी करेंगे, अरे ये तो किया ही नहीं, वापस से बैठ जाओ अगले साल करेंगे। तो इंस्टेड ऑफ फोकसिंग ऑन दैट कि हमें इसमें किस तरह से वैल्यू क्रिएट करें कि ये एजुकेशन मिनिस्ट्री कर रहे हैं ठीक है, नहीं करे तो भी ठीक है, मैं आगे निकल रहा हूँ, सो उसके ऊपर हम किस तरह से और ज्यादा वर्क करें, उसके ऊपर आप क्या एड ऑन करना चाहेंगे। आपने ऑलरेडी बताया कि आप मेहनत कर रहे हैं, आई थिंक दैट इज, और ऐसे लाइक माइंडेड जितने भी लोग मिल जाए हम उनके कॉन्टेक्ट में आइए, एक ग्रुप बनाइए और ग्रो करने के जितने भी सक्सेसफुल लोग हैं आप उनकी फ्रेंडशिप रखिए, जो आपको नीचे लाने की कोशिश कर रहे हैं उनको आप दूर रखिए। और भी बहुत सारे ऐसे पॉइंट्स है कि जिनकी वजह से अपने देश में ग्रोथ कम हो रही है या नहीं हो पा रही, तो ये चीज देखी है कि इनमें से कई पॉइंट्स पे ऑलरेडी वर्क चल रहा है लेकिन वो बहुत छोटे पैमाने पे, जैसे लाइक 1% से भी कम उसका शायद होगा स्केल कि जिस पे ये सब ग्रो कर रहा है, इन सब में कुछ अपडेट आ रहा है, नया कुछ बन रहा है। लेकिन अगर हमारा टॉपिक सूरत के बारे में, सूरत वर्सेस सिंगापुर, तो सूरत में हम SGCCI के सपोर्ट से ऐसा क्या कर सकते हैं, क्या बदलाव ला सकते हैं कि सूरत को ज्यादा ग्रो कर पाए, नॉट ओनली इन एजुकेशन बट इन ऑल्सो बिजनेस एंड प्राइवेट सेक्टर्स ऑल्सो। वो तो पूरा बैंक बनाना पड़ेगा। आपसे ये एक्सपेक्टेशन रहेगा कि एक नेक्स्ट लेक्चर भी रखेंगे ऑन दिस टॉपिक ओनली, सूरत कंपैरेटिवली स्टडी विद सिंगापुर, कि भाई हमारा क्या, हम कहाँ है, वो कहाँ है, हमें क्या और करना चाहिए कि थोड़ा नहीं तो बहुत नहीं तो थोड़ा उसके साथ। श्योर श्योर, हमारा एक प्रश्न है। Actually, I have been associated with human capital as you are saying. Right. What I feel is that the quality of human capital is very low. Right. I suppose you are in industry. I've been HR manager over at XR. Yeah. I've been meeting people, interviewing people, like anything. If I need one mechanical engineer, I'm getting 100 applications. But if I need one welder, I get only 2 applications. Okay, so the thing is that what I have learned or what we have learned or what I understand is that there is a big gap between demand and supply. People don't understand. Everyone is going mechanical, electrical, mechanical, electrical, chemical, mechanical. Nobody is knowing what to do. Right. And at the end of the day, unemployment get increased. Right. And everyone is saying that the education system is low and all that. I don't talk about the quality of the education. Everyone is in that problem. But the thing is that the student, the people, those who are studying, those who are into a growing state, they need to understand that what actually they want. We need to break that stereotype rather than looking after an alternate career like sociology, economics, finance and accounts, and there are multiple things that one can do, but nobody is thinking about that, sir. I get it. You don't do those things for your kids. Please. Okay.
अपने बच्चों को इस तरह मत करेगा तो वहां से शुरुआत हो जाएगी. एंड देन आई सेड कि इंडस्ट्रीज को ट्रेड स्कूल चालू करनी पड़ेगी. आपको लगता है कि ये स्किल गैप है तो ट्रेन करिए, बिकॉज ऑफिशियल इंस्टीट्यूशन से एक्सपेक्ट करना आई थिंक इट्स अ वेस्ट ऑफ टाइम. सर यस, दिस इज सिंगापुर. यस यस, गो अहेड. सर जैसे सिंगापुर में बिजनेस स्कूल्स है वैसे सूरत में भी एक बहुत बड़ा बिजनेस स्कूल होना चाहिए ना, क्योंकि अगर टेक्सटाइल इंडस्ट्री है, डायमंड इंडस्ट्री है, तो ऐसे बिजनेस स्कूल अपने को हमारे जो बिजनेस है उसको ग्रो करवाएगा मल्टीपल टाइम्स. इधर को ऐसा स्कूल ही नहीं है, ट्वेल्थ पढ़ते हैं हम लोग को वही सिखाते हैं साइंस कॉमर्स, कभी हमने अच्छे से पढ़ा नहीं, मार्क्स भी आ गए बट नॉलेज नहीं मिला बिजनेस ग्रो करने का. आई से इंडस्ट्री लीडर ये कर सकते हैं, आप ऑफिशियली चालू करेंगे तो आप उसी ऑफिशियल ब्यूरोक्रेसी के चक्कर में फंस जाएंगे. बट सर जैसे उधर के बिजनेस स्कूल्स होते हैं वो हमको प्लानिंग होता क्या है और हमको कैसे यूज में लाना है, स्टाफिंग कंट्रोल. सो द बिजनेस लीडर्स दे नो ना व्हाट दे वांट एंड दे गेट हायर पैकेज और बहुत अच्छी जॉब मिलती है क्योंकि ही इज यूजिंग दैट नॉलेज. इधर तो हम लोग नॉलेज एक्वायर करते हैं बट वी आर नॉट यूजिंग. और जैसे अभी टेक्सटाइल में भी हम लोग यूज कर सकते हैं या डायमंड में भी यूज कर सकते हैं, अपने बिजनेस को मल्टीपल टाइम बढ़ा सकते हैं, बट वी आर नॉट यूजिंग बिकॉज हम यूज करते तो 10 लोग और बोलेंगे क्या we should not use that और इससे क्या होगा all that. I say इधर एक स्कूल प्रॉपर हो, उसकी डिग्री मिले या स्कूल हो या सिखाए भी लोगों को, तो सूरत बहुत अच्छे से डेवलप और आगे हो सके. डिग्री को रहने दीजिए, आपकी में स्किल होनी चाहिए तो वो ट्रेड स्कूल वो कर सकती है राइट. तो आई थिंक वो तो इंडस्ट्री को सोचना पड़ेगा कि अगर उन्हें कमी हो रही है लेबर की तो ट्रेन तो नहीं करना पड़ेगा, किसी ना किसी को तो करना पड़ेगा. सर जैसे अभी मैं अपने ओनर हूँ, अगर मैं अपनी शॉप का ओनर हूँ बट अगर मैंने ये सब चीजों को किया नहीं, आपको नहीं करना है, जो कैपेबल है वो करेंगे. बिल्कुल वो करना पड़ेगा, आप बैठ के यही सोचते रहेंगे कि हम बड़े अच्छे कुछ नहीं होने वाला है, रियलिटी जो है अनसैटिस्फाइड यूथ सूरत में बहुत है, हर जगह है सर, इंडिया में हर जगह कहा नहीं है. आई सी इट इन माय क्लासरूम, मैंने कहा कि लाखों सपने टूटे हुए मैं देखता हूँ सबकी नजरों में, व्हिच इज वेरी सैड एक्चुअली राइट. और उनके बारे में कोई सोच ही नहीं रहा है. यस सर, थैंक यू. सो थैंक यू सो मच सर. आपने जैसे अभी बताया कि ट्रेड स्कूल या जो बिजनेस सेंटर्स या बिजनेस ट्रेनिंग सेंटर्स होने चाहिए, सो 2005 में गवर्नमेंट ऑफ इंडिया ने जितने भी पूरे भारत में आईटीआई है, आईटीआई में अलग अलग टेक्निकल कोर्सेज और सब चल रहे हैं, सो उनको नियरेस्ट बिजनेसमैन को या इंडस्ट्री को हैंड ओवर करने के लिए 10 CR 10 crore रुपीज की एक इंटरेस्ट फ्री लोन दी थी और आईटीआई भी उनको दे दी थी कि पीपीपी मॉडल पे आप वहां पे आपकी इंडस्ट्रीज को जैसे चाहिए बच्चे वैसे आप वहां पे डेवलप करें और इंडस्ट्रीज का डेवलपमेंट वैसे आगे हो. लेकिन अगेन वो मॉड्यूल पूरा फैल गया, पूरे भारत के अंदर में जो जो भी आईटीआई में इस तरह की चीजें हुई वहां बहुत ही लेस परसेंटेज में रिजल्ट मिला और उसमें भी बहुत सारे स्कैम हुए जिसपे मैं ज्यादा कमेंट नहीं करूंगा. सो गवर्नमेंट के पास जैसे जैसे आइडियाज आ रहे हैं गवर्नमेंट उसको इम्प्लीमेंट करने की कोशिश कर रही है, लेकिन उतनी इफेक्टिवली जो हमारी अंदर से जो चाह होनी चाहिए जो. तो आज के सेशन में हमने एक चीज तो मुझे यहां से समझ में आ रही है कि हमने एक्सेप्ट किया कि जब तक हम खुद नहीं उठेंगे हमें पता है कि हमारे में ही फॉल्ट है, ठीक है. सो हम जब उठेंगे हम खुद आगे आएंगे और सर का भी ओवरऑल मैसेज यही है कि जब समाज आगे आएगा और हम कुछ करना चाहेंगे सो हम बहुत कुछ कर सकते हैं. अगर हम चाहेंगे कि हम सिंगापुर बना सकते हैं सूरत को तो हाँ हम बना सकते हैं सिंगापुर. So, sir, thank you so much for giving so many inputs and the session was very interactive and brainstorming, I would say. और जितने भी participants थे सब लोगों ने काफी अच्छे से interest लिया, actively participate किया. So, thank you so much all of you on behalf of the Chamber of Commerce and our President and Honorary Secretary. So, इस तरह के session और भी आगे हम करेंगे सर आपके साथ अगर आप मौका देंगे हमें. जैसे आज आपने प्रेसियस टाइम आपका निकाला, मैं जानता हूँ सर को, सर का काफी रीडिंग और शेयरिंग रहता है और जरूर आपकी और आने वाले दिनों में भी हम गाइडेंस लेते रहेंगे. सो थैंक यू सो मच. सो बिग राउंड ऑफ अप्लॉज फॉर सर.